हेलो एवरीवन, जय श्री कृष्ण, जय स्वामीनारायण, जय जिनेन्द्र आप सौने। मारू नाम गीता वरुण छे अने हूँ आजे तमारी सामे कंज्यूमर एम्पावरमेंट ऑपोर्चुनिटी एटले के ग्राहक सशक्तिकरण अभियान पर एक अवसर पर तक एक नी वात करवानी छू। अने नितिन भाई थैंक यू, तमे घणो इंट्रोडक्शन आप्यु मारू, सरस, थैंक यू सो मच तमने। अने यस, आजे जे आपणे वात करवाना छीए तो ए शुरुआत करता पहेला હું તમને ફક્ત એટલું કહેવા માંગીશ કે આજે આપણી જે વાત છે એમાં એક જ વાક્યમાં જો તમને હું સમજાવું કે આ શું છે એક્ચ્યુઅલી, આપણે અહીંયા અલગ અલગ બેકગ્રાઉન્ડથી આપણે બધા ભેગા થયા છીએ, રાઈટ? કોઈ સક્સેસફુલ હોમ મેકર છે, કોઈક સ્ટુડન્ટ હશે, કોઈક પોતાની નોકરી કરતું હશે, કોઈક રિટાયરમેન્ટની લાઈફ જીવી રહ્યું હશે, ઘણા એવા પણ લોકો હશે કે જે લોકો કદાચ લોકડાઉનની જે આ આડઅસર થઈ છે, જેની ખરાબ અસર થઈ છે, તો રાઈટ, તો કોઈ એવા લોકો પણ હશે કે જે લોકોને એના બેડ સાઈડ ઇફેક્ટ એમને જોયા હશે, રાઈટ? તો આજે આપણે બધા અહીંયા જયારે મળ્યા છીએ તો મારે એ જ કેવું છે કે આપણા બધા વચ્ચે એક કોમન વસ્તુ શું છે, તો કોમન એક જ વાત છે આપણા બધા વચ્ચે કે આપણે બધા જ લોકો કસ્ટમર છીએ। આપણા બધા જ લોકોના ઘરે દર મહિને સાબુ, તેલ, ટૂથપેસ્ટ, શેમ્પુ આવી કેટલી કેટલી વસ્તુઓ આપણા ઘરે આપણે લઈએ છીએ, રાઈટ? તો મારે આજે એ જ વસ્તુની વાત કરવી છે કે આપણા જે રોજિંદા ખર્ચ છે એ ખર્ચને આપણે કઈ રીતે પોતાની એક નિયમિત આવકમાં આપણે ફેરવી શકીએ છીએ, રાઈટ? તો હું મારું પ્રેઝન્ટેશન જે છે એ 40 મિનિટની અંદર અંદર પૂરું થઈ જશે, તો આપ સૌને છે કે તમે એક તમે કંઈક પણ તમારે નોટ ડાઉન કરવું હોય તો તમે કરી શકો છો, રાઈટ? તો હું સ્ક્રીન શેર કરી લઉં છું અને મારી વાતને હું તમારી સમક્ષ રજૂ કરું છું। સ્ક્રીન તમને દેખાય અને મારો અવાજ તમને પ્રોપર સમજાતો હોય, સંભળાતો હોય તો તમે મને ચેટ બોક્સમાં અથવા તો નીતિનભાઈ તમે મને ખાલી યસ કહેજો એટલે હું પ્રેઝન્ટેશનની શરૂઆત કરું। તો યસ, આ સ્ક્રીન મેં શેર કરી છે, જો દેખાતી હોય સ્ક્રીન, મારો અવાજ પરફેક્ટ હોય તો તમે જસ્ટ સિગ્નલ આપી દો મને અને હું શરૂઆત કરું છું। પરફેક્ટ, થેન્ક યુ, થેન્ક યુ। બરાબર, તો આપણે આજે વાત કરવાના છીએ ગ્રાહક સશક્તિકરણ તકની, એટલે કે એવા અવસરની કે એક ગ્રાહક, જે ગ્રાહકને એમ કહેવામાં આવે છે ને કે ગ્રાહક તો એ તો દેવતા છે, બરાબર, પણ આ દેવતાને અનફોર્ચ્યુનેટલી એ જ ખબર નથી હોતી કે એની પાસે એવી કઈ શક્તિ છે, એની પાસે એવો કયો પાવર છે કે જેના કારણે એ પોતાના ખર્ચમાંથી જ પોતાની આવક ઉભી કરી શકે છે, બરાબર? તો આજે 3 વર્ષ પહેલા અમે બિઝનેસની જોયો હતો, જ્યારે આ તકને મેં પહેલી વાર 3 વર્ષ પહેલા જોઈ હતી, અને સમય એવો હતો કે એ વખતે પણ મારે કોઈ એવી, હું કોઈ લુકિંગ ઝોનમાં નહોતી, હું કોઈ શોધી નહોતી રહી, કારણ કે મારી જે ગવર્મેન્ટ જોબ છે એ તો ચાલુ જ હતી અને બહુ સારી એવી ઇન્કમ ત્યાંથી આવી રહી હતી, અત્યારે પણ આવે છે, તો એ હું લુકિંગ ઝોનમાં નહોતી, પણ જે વ્યક્તિ મને આ બતાવવા માટે આવ્યા હતા અને જે 1.5 કલાકમાં એમણે મને વસ્તુ સમજાવી બતાવી, રાઈટ, તો એમાંથી 2-3 વસ્તુ જે મને કંઈક ક્લિક થઈ એ તમારી સમક્ષ આજે હું મારા અનુભવથી તમારી સામે પ્રસ્તુત કરવાની છું। સૌથી પહેલી વાત તો એ છે કે જ્યારે આપણે કોઈ પણ નવા પ્રોજેક્ટ પર કામ કરવાનું હોય છે, કોઈ નવી વસ્તુને આપણે કરવા માટે વિચારીએ છીએ, ત્યારે 2 બાબત આપણી સામે હોય છે। એક તો એ હોય છે કે આપણે એને કરીએ શા માટે, અને બીજું હોય છે કે આપણે એને કેવી રીતે કરીએ। તો સૌથી વધારે મહત્વનું શું છે, તો મહત્વનું હોય છે કે આપણે એને શા માટે કરીએ, રાઈટ? એકવાર આપણું કોઈ પણ કામ કરવાનું કારણ જો આપણું ક્લિયર થઈ જતું હોય છે તો એને કેવી રીતે કરવાનું એ તો આપણે કરી જ લેતા હોઈએ છીએ, રાઈટ? તો શરૂઆતની 3 થી 4 સ્લાઇડ્સની અંદર હું તમને એક એ વસ્તુ સમજાવવાની કોશિશ કરીશ કે આ આપણે શા માટે કરવું જોઈએ, કારણ કે આપણે બધા જ અહીંયા અલગ અલગ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરીએ છીએ, રાઈટ? તો બહુ ધ્યાનથી આ એક વસ્તુ મને સમજાઈ હતી કે રેશિયો ઓફ ટાઈમ વર્સિસ મની, એનો અર્થ શું થાય છે, મતલબ સમય જેટલો આપણે કોઈ પણ કામમાં આપીએ એ જ એટલા જ પ્રમાણમાં આપણને એની આવક આવતી હોય છે। સમજો કે તમારા જોબમાં, બિઝનેસમાં, પ્રોફેશનમાં, કોઈ પણ જગ્યાએ આપણે એક 8 કલાક આપી રહ્યા છીએ તો આપણને કંઈક એક આવક આવતી હોય છે, બરાબર? જેવા આપણે આપણા કામના કલાકોને વધારી નાખીએ છીએ, રાઈટ, એ સમયને આપણે વધારી નાખીએ છીએ તો આવક પણ શું થતી જાય છે, વધતી જાય છે। પણ અનફોર્ચ્યુનેટલી થાય છે શું કે દિવસના આપણી પાસે લઈ દઈને 24 જ કલાક છે અને એ 24 કલાક ઉપર આપણને એક સેકન્ડ પણ મળવાની નથી। તો હવે જ્યારે એક સેકન્ડ પણ મળવાની નથી તો થાય એવું કે આપણે ગમે એટલી મહેનત કરીએ પણ એક સર્ટન ટાઈમ, એક સર્ટન લેવલ પર આવીને આપણી જે આવક હોય છે, આપણી જે ઇન્કમ છે એ ત્યાં સ્ટોપ થઈ જાય છે, એ ત્યાં બંધ થઈ જાય છે અને એક સર્ટન લેવલ પછી આપણી ઇન્કમ ને આવકને આપણે વધારી શકતા નથી। એક જ પ્રશ્ન તમને પૂછવો છે કે આ તો યુનિવર્સલ ટ્રુથ છે, આ જે આખું બ્રહ્માંડ છે એનો નિયમ છે કે જેટલો સમય આપશો એટલું તમને ત્યાંથી ઇન્કમ મળે, રાઈટ? તો હું એમ જ કહું કે એક એક જો કોઈ તમારી પાસે એવી તક આવી જાય
તમારી પાસે કોઈ એવો અવસર આવી જાય કે જેના કારણે તમે દિવસના 24 કલાકને 1000 કલાકમાં ફેરવી શકો, અથવા તો દિવસના 24 કલાકને તમે 2000 કલાકમાં ફેરવી શકો, એવું તમને કંઈક રસ્તો જો મળી જાય તો શું તમને લાગે છે કે તમારી ઇન્કમ વધી શકે? તો યસ, ચોક્કસ પ્રમાણે આપણી ઇન્કમ તો વધી શકશે. તો આ કઈ રીતે થશે હું તમને એન્ડ ઓફ ધ પ્રેઝન્ટેશન આપણું જે પ્રેઝન્ટેશન પૂરું થશે ત્યારે એ છેલ્લે આપણે આ વસ્તુને ત્યાં કનેક્ટ કરશું, રાઈટ? તો એક આ વસ્તુ મને સમજાઈ હતી. સેકન્ડ જે મને વસ્તુ મેં જાણી હતી એ હતું કે આ વ્યક્તિ વિશેની માહિતી મને આપવામાં આવી હતી કે રોબર્ટ કિયોસાકી. હવે રોબર્ટ કિયોસાકી કોણ છે? તો ફાઇનાન્શિયલ એડવાઇઝર છે, નાણાકીય સલાહકાર છે, બહુ જ મોટા ઉદ્યોગપતિ છે. અને આ જે પુસ્તકોના નામ મેં એમના રાખ્યા છે, તો ઘણી બધી પુસ્તકો એવી એમણે લખી છે, પરંતુ આ રિચ ડેડ પુઅર ડેડ, વાય વી વોન્ટ યુ ટુ બી રિચ, ધ બિઝનેસ ઓફ 21st સેન્ચુરી, આ અમુક પુસ્તકો એવી પુસ્તકો છે કે જેની મિલિયન્સ ઓફ કોપીઝ વેચાઈ ચૂકી છે. આખી દુનિયામાં આ પુસ્તકોએ ધૂમ મચાવી દીધી છે. આ પુસ્તકો એવા પુસ્તકો છે કે તમને મોટા ભાગની દરેકે દરેક ભાષાઓમાં, ભારતીય ભાષાઓમાં તમને આ પુસ્તકો જોવા મળશે, રાઈટ? તો બેસ્ટ સેલિંગ કેટેગરીની અંદર આ પુસ્તકો આવતા હોય છે. કહેવાનું શું છે મારે? તો હું તમને એ જ કહેવા માંગુ છું કે આ દરેકે દરેક પુસ્તકની અંદર જે લેખક છે એમણે શું કહ્યું છે. તો એમણે વાત કરી છે કે દુનિયાની અંદર જો ઈમાનદારીથી, ઓનેસ્ટીથી, બરાબર, પોતાના સિદ્ધાંતોથી આપણે કોઈ આવકનું નિર્માણ કરવું હોય તો એ લેખક એમ કહે છે કે ચાર જ રીત છે, રાઈટ? એક ઈમાનદારીથી આવક ઊભી કરવી હોય તો ચાર જ રીત છે. અને ચાર રીતની અંદર કઈ છે તો આપણે એને મેજરલી બે પાર્ટમાં આપણે અલગ અલગ રીતે જોઈ શકશું. એક તો આપણે એક ભાગ એવો છે કે ડાબી બાજુ અને બીજો છે જમણી બાજુ, રાઈટ? તો ડાબી બાજુના લોકો કેવા હોય છે આપણે જોઈએ અને ત્યારબાદ કમ્પેરિઝન કરશું, સરખામણી કરશું કે જમણી બાજુના લોકો કેવા હોય છે. તો ડાબી બાજુમાં જે આવે છે એ લોકો હોય છે કર્મચારી, જેને એમ્પ્લોયી કહેવામાં આવે છે. જે કોઈ પણ પ્રકારની નોકરી કરતા હોય છે એને આપણે એમ્પ્લોયી કહીએ છીએ, બરાબર? આ કર્મચારીઓ હોય છે. બીજા જે હોય છે એના નીચે જે છે સ્વકર્મચારીઓ, આ લોકો એવા હોય છે, સેલ્ફ એમ્પ્લોયડ લોકો, કે જે લોકોએ કોઈ મોટી ડિગ્રી લીધેલી હોય છે, ડોક્ટર હોય છે, એન્જિનિયર હોય છે, કે પછી પોતાના MBA કર્યું હોય કે એવી મોટી CA કર્યું હોય, એવી ડિગ્રીઓ લઈ લઈને પોતાની જ નોકરી કરતા હોય છે, બરાબર? એટલે આ બંને પ્રકારના લોકો એ ડાબી બાજુએ આવે છે. હવે ખાસિયત શું છે આ લોકોને, રાઈટ? તો આપણે જાણીએ કે આ લોકો જે હોય છે ખૂબ જ મહેનતુ હોય છે, ખૂબ મહેનત કરતા હોય છે પોતાની નોકરીમાં, પોતાના જોબમાં. હંમેશા તેઓ વ્યસ્ત રહે છે, હંમેશા વ્યસ્ત તો રહે છે, પરંતુ એમની આવકને સક્રિય આવક કહેવામાં આવી છે. હવે સક્રિય આવક એટલે શું? એક્ટિવ ઇન્કમ એટલે શું? એટલે કે એ લોકો પોતાના પ્રોફેશનમાં, પોતાની નોકરીમાં જ્યાં સુધી એમની હાજરી હશે, જેટલા દિવસ સુધી એમની હાજરી હશે એટલા દિવસ પૈસો આવશે. જે દિવસ એમનું શારીરિક રીતે ત્યાંથી જવાનું બંધ થઈ ગયું તે દિવસથી એ આવક જે છે એ શૂન્ય થઈ જાય છે, રાઈટ? એટલા માટે એ લોકોની આવકને એ આર્થિક રીતે તેઓ કેવા છે, અસુરક્ષિત છે. એ લોકો પર મોટું દેવું હોઈ શકે છે. અને આ લોકો એવા હોય છે કે કંઈક નવું કરવા માટે માનસિક રૂપે અસ્થિર હોય છે. એનું કારણ ફક્ત એટલું છે, કારણ કે એ લોકો પોતાના નોકરીમાં એ લોકો એટલા વ્યસ્ત રહેતા હોય છે કે કંઈક નવું કરવા માટે તેઓ વિચારી જ નથી શકતા, રાઈટ? લેખક એમ કહે છે કે દુનિયાની 95% વસ્તી જે છે એ આ ડાબી બાજુએ આવે છે. અહીંયા થોડું ધ્યાન આપજો કે દુનિયાની 95% વસ્તી ડાબી બાજુએ આવે છે. અને આ 95% વસ્તી પાસે દુનિયાની ફક્ત 5% સંપત્તિ એટલે કે અસેટ એ લોકો પાસે છે, રાઈટ? આવો જાણીએ આપણે કે જમણી બાજુના લોકો કેવા હોય છે. તો બહુ મોટા જે ઇન્વેસ્ટર્સ હોય છે, રોકાણકારો હોય છે, જે લોકો પાસે બહુ મોટી પ્રોપર્ટી હોય છે, મિલિયન્સ ઓફ રૂપીઝ એટલા એટલા પૈસા હોય લોકો પાસે, તો એ લોકો રોકાણ કરતા હોય છે. પોતાના પૈસાનું, પોતાની પ્રોપર્ટીનું તેઓ રોકાણ કરે છે અને પૈસામાંથી તેઓ પૈસો બનાવતા હોય છે, રાઈટ? એટલે આ લોકો હોય છે. સેકન્ડ, હવે આપણી પાસે સમજો જો એટલી મોટી સંપત્તિ ન હોય, આપણી પાસે જો એટલો મોટો પૈસો ન હોય, તો આ રસ્તો તો આપણા માટે બંધ જ થઈ જાય છે, રાઈટ? આગળ જાણીએ આપણે કે બીજા કોઈ કોણ લોકો આવે છે. તો બિઝનેસ ઓનરની કેટેગરી છે, જેને એમ કહેવાય છે કે પોતાના વ્યવસાયના માલિક હોવું. હવે વ્યવસાયના માલિક હોવું એટલે આપણને એમ થાય કે કોઈ દુકાન હશે નાનકડી, તો પણ કદાચ પોતાના વ્યવસાયનું માલિક છે તો એ ત્યાં આવી જતું હશે. પણ ના, લેખક કહે છે કે આ કેટેગરીની અંદર એ લોકો આવે છે. ધ્યાન આપજો, બે જ વ્યક્તિ, બે જ પ્રકારના લોકો આ અહીંયા આવે છે. એક તો એવા કે જેની પાસે હજારો લોકોનું નેટવર્ક હોય છે, હજારો લોકોનું નેટવર્ક હોય છે એવા વ્યક્તિ. અને બીજું કે જે લોકો પાસે એક સ્ટ્રોંગ એટલે કે એવી મજબૂત એવી એ લોકો પાસે એક સિસ્ટમ હોય છે, એ લોકોને જ બિઝનેસ ઓનર કહેવાય છે. અહીંયા મેકડોનલ્ડનું પુતળું અહીંયા મૂક્યું છે, તો આપણે જાણીએ છીએ બધા કે આ મેકડોનલ્ડ જે છે એના પૂરી દુનિયાની અંદર લાખો જેટલા એના પોતાના આઉટલેટ્સ છે, જે દરેક જગ્યાએ ખુલ્લા છે, રાઈટ? તો એમાંથી એટલે કે હજારો લોકોનું એ લોકો પાસે મેનપાવર છે,
બરાબર, માણસોની શક્તિ છે લોકો પાસે અને એક સાથે સ્ટ્રોંગ સિસ્ટમ છે, તમે ગમે ત્યાં જાઓ તમને એક જ પ્રકારનું પ્રોડક્ટ મળે, રાઈટ? એટલે આ લોકો હોય છે. હવે આ લોકોનું ખાસિયત જોઈએ આપણે કે એ લોકોના ગુણ શું છે. તો એ લોકો બહુ જ સ્માર્ટ વર્ક કરતા હોય છે, સમયની સ્વતંત્રતા એ લોકો પાસે હોય છે. અને હું એમ કહી શકું કે જેમ કે રિલાયન્સના આપણા અંબાની બ્રધર્સ છે સમજો, તો એ લોકો કદાચ જો અંબાની ભાઈઓ એક મહિનાથી રજા પર ચાલ્યા જાય, કોઈ રીતે ફરવા ક્યાંક ચાલ્યા ગયા, અથવા તો પોતાનું કંઈક એ ગયા કોઈક રીતે ફરવા, તો એ લોકોની આવક જે છે એ બિલકુલ પણ ઉપર નીચે થતી નથી, રાઈટ? એટલે એ લોકોની આવકને નિષ્ક્રિય આવક કહેવાય છે, રાઈટ? એટલે કે એની ઇન્કમને પેસિવ ઇન્કમ કહેવાય છે. આ આવક સ્થિર હોય છે, એ લોકો પર દેવું નથી હોતું, અને વ્યવસાયમાં એ લોકો એટલા બધા ઓપન માઇન્ડેડ હોય છે કે નવું 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 કરવા માટે સતત તેઓ તૈયાર હોય છે. તમે જોઈ લો રિલાયન્સના આજે કેટલા બધા સેક્ટર્સમાં એ ડીલ કરી રહી છે, પણ તો પણ કંઈક નવું આવે છે જ્યારે, તો એ લોકો હજી કંઈક નવું કરવા માટે તત્પર હોય છે, રાઈટ? હવે મજાની વાત તો એ છે અહીંયા કે દુનિયાની ફક્ત 5% વસ્તી જે છે એ રાઈટ સાઈડની કેટેગરીમાં આવે છે, અને આ 5% વસ્તી પાસે 95% દુનિયાની 95% જે સંપત્તિ છે, જે અસેટ છે, એ લોકો પાસે રહેલું છે. એટલે કે અહીંયા ગળદી ઓછી છે ને પૈસો વધારે છે. જ્યારે કે જમણી બાજુ ડાબી બાજુ આપણે જોઈએ તો અહીંયા પૈસો ઓછો છે અને ગળદી વધારે છે. તો હું તમને સવાલ પૂછું કે તમે કઈ જગ્યાએ રહેવાનું પસંદ કરશો, ડાબી બાજુએ કે જમણી બાજુએ? તો એક વસ્તુ મને સમજાઈ હતી, ક્લિક થઈ હતી કે ત્યારે હું જોબ કરી રહી હતી ત્યારે મને સમજાયું કે હું પણ અત્યારે ડાબી બાજુએ જ છું, બધું બરાબર છે, બધું સરસ છે, રાઈટ? પણ ડાબી બાજુએ છું. તો એટલે એક જ વસ્તુ હતી કે જો કોઈક રીતે આપણે પણ અહીંયા હોઈએ અને આપણને કોઈક આપણી પાસે એવું ડાયરેક્શન હોય, કોઈ આપણને અવસર કે તક મળે કે આપણે પણ રાઈટ સાઈડમાં આવી શકીએ છીએ, જમણી બાજુમાં આવી શકીએ છીએ, તો શા માટે આપણે ન જવું જોઈએ? એટલે બસ આ એક વસ્તુ હતી. આપણે જોશું કે આપણે કઈ રીતે અહીંયા જમણી બાજુ આવી શકીએ છીએ. એટલે વાઈ ક્લિયર કરવાની જે વાત હતી, અહીંયા મારે ફક્ત તમને બે વાત સમજાવી છે કે કઈ રીતે દિવસના 24 કલાક અને 1000 કલાકમાં ફેરવી શકાય, અને બીજું કે કઈ રીતે ડાબી બાજુમાંથી જમણી બાજુ આવી શકાય. જો આ બે વસ્તુ તમને અત્યારે સમજાઈ ગઈ હશે તો આગળનું ચોક્કસ તમને બહુ જલ્દીથી બધી વસ્તુઓ ક્લિક થશે, બરાબર? અહીંયા મેં તમને વાત કરી હતી કે જે જમણી બાજુના લોકો હોય છે, લોકો પાસે નેટવર્ક હોય છે, માણસોનું હજારો લોકોનું નેટવર્ક હોય છે અને મજબૂત સિસ્ટમ હોય છે. તમે જોઈ જુઓ અહીંયા કે અહીંયા બધી બ્રાન્ડ મેં અહીંયા ડિસ્પ્લે કરી છે, તો આ બધી બ્રાન્ડ્સ એવી છે કે જેની ઘણા બધા આઉટલેટ્સ ઓલ ઓવર વર્લ્ડમાં છે, ઓલ ઓવર ઇન્ડિયામાં છે, બરાબર? દરેક જગ્યાએ છે એમની, અને ઘણો મોટો પૈસો એ લોકો કમાવતા હોય છે, બરાબર? પણ આ પ્રકારનો જો વ્યવસાય, આ પ્રકારનો બિઝનેસ જો આપણે કરવાનું વિચારીએ તો થાય છે શું? તો ક્યાં અટકીએ છીએ આપણે? શા માટે દુનિયાના ફક્ત 5% લોકો જમણી બાજુએ છે? તો કારણ એ છે કે જો એવો વ્યવસાય, એવો ટ્રેડિશનલ બિઝનેસ આપણે કરવા જઈએ તો આપણને બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ લાગે છે. આપણને એક પ્રાઇમ લોકેશન પર બહુ મોટી જગ્યા લેવી પડતી હોય છે, ઘણા બધા લોકોને કામ પર રાખવા પડતા હોય છે, અને પોતાનો વ્યવસાય હોય, આટલું આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આપણે દિવસના ઓછામાં ઓછા 12-14 કલાક આપણે ત્યાં કામ કરવું જ પડે છે, રાઈટ? ઘણા બધા પ્રકારના ચાર્જીસ હોય છે, કે રેન્ટ હોય, કે પરમિટ હોય, બિલ હોય, જેને કામ પર રાખ્યા છે લોકોને સેલરી આપવાની હોય, આ બધું જ આપણે કરવું પડતું હોય છે. અને એટલું બધું કર્યા પછી પણ જો અગર લોકડાઉન જેવી પરિસ્થિતિ આવી ગઈ અને 4-4 કે 6-6 મહિના સુધી જો એ બિઝનેસનું શટર જ ઓપન નહીં થયું તો આવક તો બિલકુલ શૂન્ય થઈ જવાની છે. અને એટલા માટે જ અહીંયા રિસ્કના ચાન્સીસ બહુ જ વધારે પડતા છે, અને એટલા માટે જ લોકો અહીંયા આવતા ડરે છે, અને એટલા માટે જ લોકો જમણી બાજુમાં નથી આવતા, રાઈટ? પણ અહીંયા બહુ જ તમને કહેતા હું આનંદ અનુભવું છું અને ગર્વ પણ અનુભવું છું કે આજે જે તમારી સાથે હું ઈ કોમર્સ બિઝનેસની વાત કરવાની છું, એ સૌથી પહેલી ખાસિયત તો એની એ છે કે એ રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુએ આવે છે. હવે જમણી બાજુએ આવવા છતાં તમે જોઈ શકો છો અહીંયા કે બહુ જ ઓછું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય છે, કેપિટલ નહીં બરાબર હોય છે, તમારે કોઈ પણ જગ્યાએ પોતાની કોઈ જગ્યા ખરીદવાની નથી, ભાડે રાખવાની નથી, તમારે કોઈ લોકોને કામે લગાડવા નથી. તમે જે પણ કંઈ કરી રહ્યા છો અત્યારે તમારા પ્રોફેશનની સાથે સાથે તમે જો દિવસના 2-3 કલાક આ વસ્તુ માટે, આ પ્રોજેક્ટ માટે તમે આપવા માટે તૈયાર થાઓ છો, તો યસ, આ તક પૂરેપૂરી તમારી માટે છે, રાઈટ? અહીંયા ટ્રાન્સપોર્ટેશનના કોઈ ચાર્જીસ નથી, કોઈ બિલ ચૂકવવાના નથી, કોઈ વોટરનું કે ઇલેક્ટ્રિસિટીનું, પાણીનું, ગેસનું, વીજળીનું કોઈ પ્રકારના બિલ આપણે ચૂકવવાના નથી, અને કોઈને આપણે કામે રાખ્યા નથી એટલે કોઈને આપણી સેલરી આપવાની નથી, રાઈટ? એટલે આટલું બધું અહીંયા, આટલી બધી ફેસિલિટી હોવા છતાં પણ, આટલો બધો આ બિઝનેસ કન્વીનિયન્ટ આપણને અનુકૂળ હોવાની સાથે સાથે અહીંયા આ પેસિવ સોર્સ ઓફ ઇન્કમ કહેવાય છે. એનો અર્થ એ થાય છે કે એક સર્ટન, એક ચોક્કસ સમય પછી, એક ચોક્કસ લેવલ પછી
આ બિઝનેસની અંદર જો કદાચ આપણે ન પણ હોઈએ તો પણ આપણી આવક આવવાનું બિલકુલ બંધ થતું નથી, અને એટલા માટે જ અહીંયા જે રિસ્કના ચાન્સીસ છે એ બિલકુલ ઝીરો છે, રાઈટ? તો આવું જાણીએ આપણે કે આ ઈ કોમર્સ બિઝનેસની જે વાત છે, ઈ કોમર્સ વ્યવસાયની જે વાત છે, અને ગ્રાહક સશક્તિકરણની જે તકની જે અવસરની વાત છે, કઈ રીતે કામ કરે છે, રાઈટ? તો અત્યાર સુધી આપણે શું જોયું, અત્યાર સુધી ફક્ત આપણે પોતાનો વાય ક્લિયર કર્યો છે કે હું કરું શા માટે, એટલે આપણે ફક્ત અહીંયા પોતાનો વાય ક્લિયર કર્યો, પણ હવે આપણે જાણીશું આ બિઝનેસ કઈ રીતે કામ કરે છે, રાઈટ? તો બે પદ્ધતિ છે, અહીંયા મેં સરખામણી કરી છે કે ખરીદી કરવાની, એટલે આપણે બધા જ દર મહિને ખરીદી કરતા હોઈએ છીએ, તેની પરંપરાગત રીત કઈ છે અને એની સ્માર્ટ રીત કઈ છે, રાઈટ? તો પરંપરાગત એટલે કે ટ્રેડિશનલ રીતે જે બધું ચાલતું હતું એ, અને સ્માર્ટ વે એટલે કે આજનો જમાનો, જમાના પ્રમાણે આપણે બદલાવવું પડે તો કઈ રીતે છે આપણે જોઈએ. જો દર વખતે શું થાય કે આપણે આટલા વર્ષોથી આપણા ઘરે પ્રોડક્ટ લઈને આવીએ છીએ, રાઈટ? ક્યાંથી લાવીએ છીએ? તો ઉત્પાદક એટલે કે મેન્યુફેક્ચરર હોય છે જે ફક્ત 40% પ્રોડક્ટને બનાવી નાખે છે. જી હા, બિલકુલ, ફક્ત 40% એ વસ્તુ બની જતી હોય છે જેને આપણે 100% આપતા હોઈએ છીએ, રાઈટ? તો પછી આપણે એના જો ગ્રાહક એના 100% આપે છે, કિંમત એની ચૂકવે છે, તો વચ્ચેનું 60% ગયું ક્યાં, રાઈટ? તો CNF એજન્ટ આવે, ડીલર્સ આવે, ડિસ્ટ્રીબ્યુટર્સ આવે, જથ્થાબંધ વેપારીઓ આવે, હોલસેલર આવે, રિટેલર આવે, છૂટક વેપારી, જાહેરાત, ને આવું કેટલું જે છે એ વચ્ચે ચાલતું હોય છે. તો આ બધા પોતાનું કોઈ અહીંયા સેવા કરવા નથી બેટા, બધા જ લોકો પોતાનું કામ કરે છે અને પૈસો કમાવે છે. પણ ફક્ત અહીંયા જે ખૂંચે એવી વાત છે હૃદયને, કે આ 60% જે છે એ બધું જ જે કરવાનું હોય છે, ચૂકવવાનું કોને હોય છે, તો ફક્ત અને ફક્ત ગ્રાહકને ચૂકવવાનું હોય છે. અને એટલા માટે જ આ બધા લોકો એમ કહેતા હોય છે કે ગ્રાહક છે એ જ શું છે, દેવતા છે, બરાબર છે? તો આપણે જાણીએ હવે કે અહીંયા જે ઈ કોમર્સ બિઝનેસની હું વાત કરું છું, ઈ કોમર્સ વ્યવસાયની જે વાત કરી રહી છું, એમાં સિમ્પલ છે, આમાં કોઈ પ્રકારનું જો કેલ્ક્યુલેશન એ જ છે કે ઉત્પાદક એટલે કે મેન્યુફેક્ચરર કંપની જે વસ્તુઓનું ઉત્પાદન કરી રહી છે અને ગ્રાહક જે ખરીદનાર વ્યક્તિ છે એમના વચ્ચે કોઈ પણ જાતના આવા ચેનલ્સ આવતા નથી, કોઈ પણ જાતના લોકો આવતા નથી, વસ્તુઓ આપણને ડાયરેક્ટ કંપની પાસેથી મળવાની છે. અને આ 60%ની જે વાત છે, 60%ની જે તાકાત છે, એ બધું ને બધો જ નફો છે એ ગ્રાહકને અલગ અલગ રીતે મળી શકે છે. એટલે એક વાત સમજી લેજો મિત્રો, કે અહીંયા કંપની પોતાના ઘરેથી આપણને પૈસા આપતી નથી, પરંતુ ગ્રાહકનો પોતાનો જ હકનો જે પૈસો છે એ જ એને અલગ અલગ રીતે મળી શકે છે, રાઈટ? તો જાણીએ આગળ આપણે કે આ કઈ રીતે આપણે સ્માર્ટ ગ્રાહક બની શકાય, રાઈટ? રજીસ્ટ્રેશન કઈ રીતે કરી શકાય? તો ફોટો આઈડી પ્રૂફ, એડ્રેસ પ્રૂફ, ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર, મોબાઈલ નંબર શેર કરો તો તમે રજીસ્ટ્રેશન તરત થઈ જાય ને આપણે સ્માર્ટ ગ્રાહક બનીએ, રાઈટ? પણ આ સ્માર્ટ ગ્રાહક બની તો ગયા, રજીસ્ટર્ડ ગ્રાહક બની તો ગયા, પરંતુ એનો પાવર શું છે, એની તાકાત શું છે, હવે થોડુંક એ સમજીએ. આ સ્લાઇડ મને બહુ ખૂબ ગમે છે અને આ સમજવા જેવી સ્લાઇડ છે કે જો હું આજ સુધી આટલા વર્ષોથી જે આપણે કંઈ ખરીદીએ છીએ, જે પણ કંઈ, આ કોઈ પહેલી વાર એવું નથી કે આપણે આપણું રજીસ્ટ્રેશન કરાવડાવી રહ્યા છીએ, રાઈટ? આપણે શાળામાં ભણવા ગયા હતા, સ્કૂલમાં ગયા, કોલેજમાં ગયા, અને બીજું કેટલા પ્રકારના આપણે કાર્ડ બનાવ્યા ને શું કર્યું ને શું નહીં, આ બધી જ દરેક જગ્યાએ આપણું રજીસ્ટ્રેશન આપણે કરાવડાવ્યું હતું. એક ઉદાહરણ તમારી સામે મૂક્યું છે અહીંયા કે જીઓ, આપણા બધા પાસે મોબાઈલ ફોન છે અને એમાં એક સરસ મજાનું કાર્ડ છે, રાઈટ? તો અહીંયા મેં એક્ઝામ્પલ મૂક્યું છે કે આપણે જયારે કાર્ડ લેવા જઈએ છીએ ત્યારે પણ આપણે પોતાનું રજીસ્ટ્રેશન કરાવડાવીએ છીએ, અને ત્યારે આપણને મળે છે શું, તો આપણો મોબાઈલ નંબર મળતો હોય છે આપણને, અને દરેક મહિના આપણે કરીએ છીએ શું, તો એવરી મંથ આપણે શું કરીએ છીએ, એમાં રિચાર્જ કરીએ છીએ, જેના કારણે ફોન સતત ચાલતો રહે છે, બરાબર? પણ આપણને એમાં કોઈ આપણને એમાં કોઈ નુકસાન કે એવું કંઈ લાગતું નથી, આપણને કંઈ ખોટું એની અંદર આપણને લાગતું નથી, બરાબર? હવે હું તમને જસ્ટ ખાલી સમજાવું કે સમજો, આ વસ્તુ અહીંયા આપણે છીએ, આપણે આ કાર્ડ ખરીદ્યું, અને આ સમજો કે આ કંપનીની જે સર્વિસ છે મને બહુ જ પસંદ આવી ગઈ, કંપની જે સ્કીમ આપે છે મને બહુ જ પસંદ આવી ગઈ. તો માનવનો એક સ્વભાવ હોય છે કે જે પણ વસ્તુ એને ગમે છે એ અમુક લોકો સાથે શેર કરે છે, પોતાના નજીકના કે જે પણ કોઈ લોકો હોય એની સાથે શેર કરે છે. તો અહીંયા વસ્તુ મને ગમી અને મેં મારા જે લોકો હતા એ લોકો સાથે શેર કરી, ઠીક છે? હવે શેર કરી અને એટલે આપણે એમ જાણીએ કે એ લોકોએ પણ ત્યાંથી એ વસ્તુને ખરીદી, એ લોકો પણ ત્યાં રજીસ્ટર થયા. સમજવાની વાત અહીંયા એ છે કે આ રજીસ્ટ્રેશન જે કરાવડાવ્યું અને નાનકડું જે નેટવર્ક ક્રિએટ થયું અહીંયા, તો આ આખે આખું જે નેટવર્ક છે નાનકડું એ કોનું થયું, એ મારું નેટવર્ક થયું કે એ કંપનીનું નેટવર્ક થયું? તો રાઈટ, તો અહીંયા એ નેટવર્ક થયું છે કંપનીનું. કંપનીને પૂરેપૂરો ફાયદો થશે, ગમે એટલું જે વખાણ કર્યા છે એનું મને કંઈ પણ એક પૈસો પણ મળવાનો નથી, રાઈટ? અને આ વસ્તુ આપણે બરાબર રીતે જાણીએ છીએ.
પણ અહીંયા જયારે આપણે વાત કરીએ છીએ ને આ કંપની સાથે આપણે જયારે રજીસ્ટ્રેશન કરીએ છીએ, આ વ્યવસાય સાથે જયારે આપણે રજીસ્ટ્રેશન કરીએ છીએ, ત્યારે આપણું આઈડી તરત બની જાય છે, આપણને ડિસ્ટ્રીબ્યુટર આઈડી નંબર મળી જાય છે, આપણે દર મહિને ખરીદી કરીએ છીએ. લોકો એમ કે છે કે તમારે અહીંયા શું ઇન્વેસ્ટમેન્ટ, દર મહિને ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે, પણ હું ફક્ત એમને એમ જ વસ્તુ કહું કે આ દર મહિનાની જે વાત છે એ દર મહિને આપણે ઘરમાં પોતાનો સામાન તો લાવીએ જ છીએ ને આટલા વર્ષોથી, એટલે એવું કોઈ નવું કામ નથી કરવાનું જે અત્યાર સુધી નથી કર્યું, તો જે કરતા હતા એ જ આપણે કરવાનું છે. પણ અહીંયા સૌથી મોટી તાકાત એ છે કે અહીંયા વસ્તુઓ આપણને ગમે છે અને આપણે જયારે શેર કરીએ છીએ બીજા લોકો સાથે, ત્યારે એ લોકો જે જોડાયા છે તો અહીંયા એક નેટવર્ક ક્રિએટ થાય છે. યાદ કરજો મારી ત્રીજા નંબરની સ્લાઇડ ને, કે જયારે મેં સરખામણી કરી હતી ડાબી બાજુ સાથે ને જમણી બાજુ સાથે, અને એમાં જમણી બાજુમાં આપણે બે વસ્તુ જોઈ હતી કે હજારો લોકોનું નેટવર્ક જે બનાવે છે એ જ સક્સેસફુલ બને છે, એ જ 5% લોકોની યાદીમાં એ આવે છે, રાઈટ? તો આ અહીંયા આપણને તક મળે છે કે આપણે પોતાનું નેટવર્ક ઊભું કરી શકીએ છીએ. આ બહુ મોટી વાત છે ફ્રેન્ડ્સ, તમને કદાચ લાગતું હશે કે આ મેમ્બરશિપ બનાવવાની છે, આ ચેન છે કે આ છે કે તે છે, પણ ના, એ બિલકુલ ન કહી શકાય. આને ફક્ત નેટવર્ક કહી શકાય. અને ચોક્કસપણે જે પણ લોકો આજે દુનિયાના ટોપ લેવલ પર વ્યક્તિ છે, જે બહુ મોટી રકમ ને બહુ મોટો પૈસો કમાવી રહ્યા છે, એ દરેકે દરેક લોકો પાસે હજારો લોકોનું નેટવર્ક છે. એટલે આ એક વસ્તુ સમજવા જેવી છે, રાઈટ? હવે જે રજીસ્ટર્ડ ગ્રાહક છે એના ફાયદા શું છે? તો અત્યાર સુધી આપણે બજારમાં જતા હતા ત્યારે એમઆરપી પર આપણે પ્રોડક્ટને લઈને આવતા હતા, કદાચ કોઈ ડિસ્કાઉન્ટ મળતું હતું કે નહોતું મળતું અથવા ઓછું મળતું હતું. ક્યારેક ક્યારેક જયારે થાય ને એવું કે બહુ હવે કોઈક તહેવાર આવી રહ્યા છે કે ફેસ્ટિવલ્સ છે, ત્યારે લોકો આપણને અમુક અમુક કોઈક ફ્રી પ્રોડક્ટ આપી દે, જે રીતે કે ચાની ભૂકી હોય તેના પર એક ચમચી આપી દીધી, આ રીતનું કંઈક, રાઈટ? લોયલ્ટી પ્રોગ્રામની વાત કરીએ તો બિલકુલ ત્યાં એવા કોઈ પ્રોગ્રામ્સ નથી હોતા. આનો અર્થ એ થાય છે કે આપણે એક જ જગ્યાએથી વારંવાર ખરીદી કરીએ છીએ, તો તેમ છતાં એ આપણને ક્યારે એમ નથી કહેતા કે બેન તમે અહીંયા એક વર્ષથી આવી રહ્યા છો તો હું તમને કંઈક હજી આપું, રાઈટ? અને નફામાં ભાગીદારીની વાત થાય કે પ્રોફિટ શેરિંગની વાત થાય, તો કંપનીનું જે પણ કંઈ નફો થતો હોય છે એ ફક્ત અને ફક્ત એમનો નફો હોય છે, એમાં આપણને ક્યારે પણ એક પૈસાનું પણ આપણને એમાં ફાયદો થતો નથી. સ્કીમમાં પારદર્શિતા એટલે કે ટ્રાન્સપરન્સીની વાત કરીએ આપણે, તો એ લોકોની સ્કીમમાં બિલકુલ પણ ટ્રાન્સપરન્સી નથી હોતી. એ લોકો આપણને કહે છે કે બેન આ સાબુ લો, સાબુમાંથી સોનાનો સિક્કો નીકળશે, પણ આજ સુધી એવા કોઈ સિક્કા આપણે નીકળેલા ક્યાંય કોઈ જોયા નથી, રાઈટ? પણ હવે આપણે જયારે નવી દુકાનમાં આપણે ખરીદી કરવાનું શરૂ કરશું તો આપણને ફાયદા જ થવાના છે કે સૌથી પહેલા તો કે વર્ષના દરેકે દરેક દિવસે આપણને 10-20% એમઆરપી પર સૌથી પહેલા તો ડિસ્કાઉન્ટ મળશે. યસ, આ સતત હંમેશા ચાલનારી આ વસ્તુ છે કે ડિસ્કાઉન્ટ તમને સતત મળશે ને મળશે જ. બીજી એક બહુ મહત્વની વસ્તુ કે 10% પ્રોડક્ટ ફ્રી મળશે. સમજો કે 10,000 ખરીદી કરી છે તો તરત ને તરત 1,000 પ્રોડક્ટ ઓન ધ સ્પોટ ફ્રી મળી જાય છે, રાઈટ? 20% લોયલ્ટી પ્રોગ્રામ છે. સમજો કે 3,500 જે સામાન છે આપણે ખરીદ્યો છે ત્યાં લગાતાર 4 સુધી, તો 5મા મહિને કંપની આપણને 3,000 એમઆરપીના પ્રોડક્ટ્સ ફ્રી આપે છે. આ બહુ મોટી વાત છે ફ્રેન્ડ્સ, કે કારણ કે આવા કોઈ ડિસ્કાઉન્ટ આપણને આજ સુધી ક્યાંય મળ્યા નથી, રાઈટ? અને સૌથી મજાની વાત કે દર મહિનાની 10 તારીખે કંપની પોતાનું જે પણ એને નફો થાય છે એ શેર કરે છે, એમાં આપણી ભાગીદારી હોય છે, રાઈટ? તો તમે કસ્ટમર તરીકે જોડાઓ કે તમે બિઝનેસમાં તમે જોડાઓ, તો પણ આજે 10 તારીખે કંપની પોતાનું પ્રોફિટ શેર કરે છે તો એ તો આવે ને આવે જ છે. અને સ્કીમમાં પારદર્શિતા છે એટલે કે સ્કીમમાં એમની ટ્રાન્સપરન્સી હોય છે. દર મહિને અલગ અલગ પ્રકારની સ્કીમો આવે છે. ઇનફેક્ટ તમને જો હું આજ મહિનાની વાત કરું તો શરૂઆતમાં જે સ્કીમ હતી કે આ મહિનાની શરૂઆતમાં કે લેપટોપની સ્કીમ કે જે પણ છે 30 લોકો, તો એ લોકોને લકી વિનર્સને લેપટોપ મળશે, રાઈટ? તો આ જે પણ છે, ઇનફેક્ટ અત્યારે જે સ્કીમ ચાલી રહી છે કે સેમસંગનો મોબાઈલ ફોન છે તમે પણ આમાં જોડાઈ શકો છો. કાલનો દિવસ હજી બાકી છે, તમે જોડાવા માંગતા હો તો ચોક્કસપણે તમે આમાં જોડાઈ શકો છો આ સ્કીમની અંદર, કે 2,000 ઉપરનો સામાન જો ખરીદ્યો હોય તો એ લકી ડ્રોમાં થઈ શકે છે, અને એની અંદર 35 લોકોને એ મોબાઈલ ફોન મળશે. તો હું જસ્ટ ખાલી એટલું કહેવા માંગુ છું કે અહીંયા આજે બધી સ્કીમ્સ કંપની આપી રહી છે આપણને, તો એના જે નામ હોય છે કંપની પોતાના વેબસાઈટ પર અપડેટ્સ કરતી હોય છે, રાઈટ? તો અત્યાર સુધી આપણે જોયું કે આ બિઝનેસ કઈ રીતે, ઈ કોમર્સ બિઝનેસ કઈ રીતે કામ કરે છે, પણ સૌથી મહત્વની વાત હવે આવે છે કે કંપનીનો પ્રોફાઇલ શું છે. કારણ કે આ નેટવર્ક માર્કેટિંગની વાત કરીએ આપણે, જ્યારે ડાયરેક્ટ સેલિંગની વાત કરીએ આપણે, જ્યારે ઈ કોમર્સ બિઝનેસની આપણે વાત કરીએ, ત્યારે લાખો કંપનીઓ એવી છે જે દુનિયામાં ચાલી રહી છે. આજે કોન્સેપ્ટની તમને હું વાત કરું છું, એ કોન્સેપ્ટ કોઈ સ્કીમ નથી, અથવા તો આજે કે કાલે આવેલી કોઈ, અથવા 2-5 આવેલી કોઈ આ સ્કીમ કે કોઈ પ્રોજેક્ટ નથી આ, રાઈટ? આ આજે
ગુરુ કહી શકાય કે આ જે રીતે કામ કરે છે એ 60 થી પણ વધારે વર્ષો વીતી ચૂક્યા છે રાઈટ. કંપની આજે ઈ કોમર્સ બિઝનેસની વાત કરું છું તો દુનિયામાં ધૂમ મચાવેલી છે, લાખો કંપનીઓ આ રીતે કામ કરી રહી છે, પણ સાચી કંપની કઈ રાઈટ. તો હવે આપણે જાણીએ કંપની વિશે, કારણ કે કંપનીનો બેકગ્રાઉન્ડ ને જો મજબૂત હોય, સોલિડ હોય, તગડું હોય તો આપણું ત્યાં રહેવાનું કોઈ મતલબ બને છે. ઠીક છે, તો હું તમને વાત કરું કંપનીની, તો બહુ જ પ્રાઉડ ફીલ કરું છું તમને વાત કરતા કે કંપનીનું નામ છે વેસ્ટીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ. મેનેજમેન્ટની વાત કરીએ તો મિસ્ટર ગૌતમ બાલી મેનેજિંગ ડિરેક્ટર છે કંપનીના, મિસ્ટર કનવર બીર સિંઘ અને મિસ્ટર દીપક સૂદ સર અહીંયા ડિરેક્ટર્સ છે. કંપનીનું વિઝન છે કે જે પણ કોઈ વ્યક્તિ આ બિઝનેસમાં જોડાય છે, રજિસ્ટર્ડ થાય છે, તેમને ઇકોનોમિકલી ઇન્ડિપેન્ડન્ટ કરવા, એનો મતલબ કે આર્થિક રીતે સ્વતંત્ર કરવા માટે એમને મદદ કરવી એ કંપનીનું વિઝન છે. કંપનીનું મિશન છે કે પૂરી દુનિયામાં, આખી દુનિયાની અંદર જે આ ડાયરેક્ટ સેલિંગનો કોન્સેપ્ટ ચાલી રહ્યો છે તો એની અંદર પોતાનું બેન્ચમાર્ક સ્થાપિત કરવું એ કંપનીનું મિશન છે રાઈટ. વધારે વિગત જાણીએ તો એક ભારતીય કંપની છે, બહુ જ આપણે ગર્વ લેવા જેવી વાત છે કે એક ભારતીય કંપની છે વેસ્ટીજ માર્કેટિંગ પ્રાઇવેટ લિમિટેડ, અને જેની શરૂઆત થઈ હતી 2004 નવી દિલ્હીમાં, અને બે ફક્ત માત્ર બે પ્રોડક્ટ સાથે, બે ઓફિસ સાથે અને ફક્ત 6 લોકો સાથે આ બિઝનેસની શરૂઆત થઈ હતી. અને અત્યારે 16 પછીની જો આપણે વાત કરીએ એના ગ્રોથની વાત કરીએ તો 3000 પણ વધારે ઓનલાઈન અને ઓફલાઈન ની જે દુકાનો છે, આઉટલેટ્સ છે, ઓલ ઓવર ઇન્ડિયામાં અવેલેબલ છે. સંખ્યાબંધ મલ્ટીપલ ઇન્ટરનેશનલ ઓફિસિસ છે અને ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટરના સેન્ટરો છે. ઇન્ટરનેશનલ ક્વોલિટી ધરાવતા 350 પણ વધુ મલ્ટીપલ રેન્જના પ્રોડક્ટ્સ કંપની પ્રોવાઈડ કરે છે. અત્યાર સુધી 2.5 crore પણ વધારે ડિસ્ટ્રીબ્યુટર્સ આ કંપની સાથે રજિસ્ટર્ડ થઈ ચૂક્યા છે. યસ, 2.5 crore, આ કોઈ નાની સંખ્યા નથી રાઈટ. અને કંપનીનું પોતાનું જે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે હિમાચલ પ્રદેશ બદ્દીમાં છે, જેનું એરિયા છે 1 lakh square feet. જસ્ટ વિચાર કરો કે એટલી મોટી તો જગ્યા ફક્ત કંપનીની એક મેન્યુફેક્ચરિંગ એમના યુનિટ્સની છે. એક કંપની ISO GMP હલાલ સર્ટિફાઈડ છે અને દુનિયાની અંદર હજારો શૈક્ષણિક કાર્યક્રમો, પ્રોડક્ટની ટ્રેનિંગ આપે છે, સેમિનારો કરે છે, એવોર્ડના કાર્યક્રમો કરે છે. આ રીતે રાઈટ, આ એક ભારતીય કંપની છે, પણ ભારતની સાથે સાથે નેપાલ, બહેરીન, કુવૈત, ઓમાન, દુબઈ, બાંગ્લાદેશ, સાઉદી અરેબિયામાં પણ કંપની પોતાનો ઝંડો ગાડી ચૂકી છે રાઈટ. અને વિઝનની વાત કરીએ તો યસ, 2020 સુધી કંપનીનું પોતાનું વિઝન છે કે 20 દેશોની અંદર કંપની જઈને પોતાનું બિઝનેસની સુધી પહોંચી જશે. એટલે તો આ એક બહુ જ મોટી વાત છે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કંપનીનું વિઝન કેટલું સ્ટ્રોંગ છે રાઈટ. ઘણા બધા અવોર્ડ કંપનીને મળ્યા છે, હું ફક્ત અમુક અવોર્ડ્સની તમારી સાથે વાત કરીશ. બેસ્ટ ન્યુટ્રિસ્યુટિકલ કંપની ઓફ ધેર અવોર્ડ 2017-19, લગાતાર 2 વર્ષો સુધી સતત આ અવોર્ડ કંપનીને મળ્યો હતો. ઇન્ડિયાઝ બેસ્ટ કંપની ઓફ ધેર 2017, નોર્થ ઇન્ડિયા બેસ્ટ એમ્પ્લોયર બ્રાન્ડ અવોર્ડ 2018, નેશનલ બેસ્ટ એમ્પ્લોયર બ્રાન્ડ 2018, ગ્લોબલ HR એક્સલન્સ અવોર્ડ્સ, નેશનલ બેસ્ટ એમ્પ્લોયર બ્રાન્ડ 2019, ગ્રેટ પ્લેસ ટુ વર્ક સર્ટિફાઈડ, ગ્લોબલ 100 અવોર્ડ્સ. અને હા, ચોક્કસપણે આ અવોર્ડની તમને એક મિનિટ જો વાત કરું તો DSN ગ્લોબલ 100 અવોર્ડ્સ 2020 જે અવોર્ડ છે, જે હાલમાં જ લોકડાઉનની માં આ કંપનીને એનાયત થયો છે, હું તમને એક મિનિટની અંદર જાણી વાત કરું તો મેં તમને કહ્યું એ પ્રમાણે કે આ દુનિયામાં, આખી દુનિયાની અંદર લાખો કંપનીઓ એવી છે જે ડાયરેક્ટ સેલિંગના કે ઈ કોમર્સના બિઝનેસ પર કામ કરે છે, આ પ્રોજેક્ટ પર આ રીતે કામ કરી રહી છે. લાખો કંપનીઓ એવી છે પૂરી દેશની અંદર, દેશમાં નહીં પણ આખા વિશ્વની અંદર રાઈટ. તો આ જે એટલી બધી કંપનીઓ છે, આ લાખો કંપનીઓમાંથી જો ટોપ 100 કંપનીની વાત થાય, સૌથી ટોચની જે 100 કંપનીઓ છે એની જો વાત થાય તો ખૂબ જ મને ગર્વ થાય છે આ વસ્તુ તમને જણાવતા કે 38th રેન્ક પર 30મા નંબરે કંપનીનો નંબર આવે છે. અને 30મા નંબરની સાથે સાથે જો તમને હું જણાવું કે ગયા વર્ષે કંપની 92 રેન્ક પર હતી, 92મા નંબરે હતી, ત્યાંથી જમ્પ કરીને 63મા નંબર પર આવે છે, અને ત્યાંથી સીધી જમ્પ કરીને 30મા નંબર પર આવે છે. મારે તમને ફક્ત એ જ કહેવું છે કે ટોપ 100ની જે લિસ્ટિંગ છે રાઈટ, તો નંબર 1 તરફ કંપની, ભારતીય કંપની, એકને એક માત્ર ભારતીય કંપની જે નંબર 1 તરફ કેટલી સ્પીડથી, કેટલી ઝડપથી કૂદકે ને ભૂસકે આગળ વધી રહી છે. જો આવું કંપનીનું બેકગ્રાઉન્ડ હોય તો તમને નથી લાગતું કે આપણે આ સાચી કંપની છે, આ રાઈટ કંપની છે કે જે આપણે ચૂઝ કરી શકીએ છે રાઈટ. તો આ બહુ જ છે. અહીંયા ઘણા બધા સર્ટિફિકેશન્સની વાત કરું તો ઘણા બધા સર્ટિફિકેશન્સ મળ્યા છે કંપનીને. અને યસ, એની સાથે સાથે કંપનીના MD છે જે મિસ્ટર ગૌતમ બાલી, એમને બેસ્ટ CEO નો અવોર્ડ મળ્યો છે 2012 અંદર રાઈટ. તો કંપની જે છે, ટર્નઓવરની વાત કરીએ કે કઈ રીતે એ પોતાનું ટર્નઓવર કરી રહી છે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ ચાર્ટમાં 2004 જ્યારે કંપનીની શરૂઆત થઈ હતી
ત્યારે ટર્નઓવર જે હતું એમનું 5 કરોડના ટર્નઓવર પણ એમણે ક્લોઝ કર્યું હતું. સતત આગળ વધતા 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 તમે જોઈ શકો છો આગળ કે 2018-19 ની અંદર 1850 કરોડ, 1850 કરોડ નો જે વ્યવસાય છે એટલે કે ટર્નઓવર જે છે એમણે ક્લોઝ કર્યું હતું. અને ગયા વર્ષની વાત કરું તો 2800 કરોડ નું ટર્નઓવર કંપનીએ ક્લોઝ કર્યું છે. એટલે તમે જોઈ શકો છો કે કંપની તો સતત ને સતત એકદમ ઝડપથી આગળ વધી રહી છે. રાઈટ, કંપની આપણને નવું રીતે ઇન્કમ આપે છે. થોડી ટેકનિકલ ટર્મ છે અને ફર્સ્ટ મીટિંગમાં હું તમને આ બધી વસ્તુ સમજાવતી નથી અત્યારે, પણ ચોક્કસપણે હું તમને એના જે 3 ખાસ અને બહુ જ એક્સાઇટિંગ ઇન્ટરેસ્ટિંગ જે ફંડ છે એની વાત જરૂર ને જરૂર કરીશ. એમાં સૌથી પહેલું છે ટ્રાવેલ ફંડ. ટ્રાવેલ ફંડ છે કંપની, તમે જેવું ટ્રાવેલ ફંડ લેવા લાગો છો તો કંપની તમને એશિયા અને યુરોપનું વર્ષની અંદર 2 ટ્રીપ તમે લઈ શકો છો ત્યાં. રાઈટ, તમારે જવું હોય તમે જાઓ, તમારે ન જવું હોય તો તમારા પૈસા તમે પાછા લઈ શકો છો. બીજું જે એક્સાઇટિંગ ફંડ છે એકદમ એને કાર ફંડ છે. 9,000થી પણ વધારે લોકો અત્યાર સુધી પોતાની કાર ફંડ થ્રુ અહીંયા લઈ ચૂક્યા છે. હું અમુક લોકોને તમને ચોક્કસ પ્રમાણે મળાવીશ એ લોકોથી. અને ત્રીજું જે છે હાઉસ ફંડ, એટલે કે હાઉસ ફંડમાં પણ કેટલા બધા એવા લોકો છે જે પોતે પોતાનું ઘર અહીંયા બનાવી ચૂક્યા છે, પોતાનું ડ્રીમ હાઉસ, પોતાનું સપનાનું હાઉસ ઘર જે છે અહીંયા બનાવી ચૂક્યા છે. વાત એ જ છે અહીંયા કે લોકોની જે પોતાની કહે ને કે શું ઈચ્છા હોઈ શકે, ડ્રીમ શું હોઈ શકે, બેઝિક્સ વસ્તુઓ શું હોઈ શકે, તો પોતાનું ઘર હોવું, પોતાની ગાડી હોવી, હરવું ફરવું, આ કોઈ પણ વ્યક્તિનું એક બેઝિક કહીએ ને કે એવા ડ્રીમ હોય છે. અને આ કંપની એક આઈડિયલ કંપની છે કે જે આપણને આ પૂરેપૂરું એક આઈડિયલ પેકેજ આપે છે કે જો આપણે અહીંયા જોડાઈએ ને સરખી રીતે આપણે સાચી રીતે જો કામ કરીએ તો ચોક્કસપણે આ બધું પણ આપણે લઈ શકીએ છીએ. રાઈટ, તો હવે આપણે જાણીએ મલ્ટિપલ રેન્જ કંપનીના જે પ્રોડક્ટ્સ છે એના વિશે જાણીએ. અત્યાર સુધી આપણે કંપનીના જે બેકગ્રાઉન્ડ છે, સોલિડ બેકગ્રાઉન્ડ છે, તો આપણે જાણી ચૂક્યા છીએ. અને યસ, હવે આપણે જાણીએ કે કંપની પાસે કયા કયા રેન્જના પ્રોડક્ટ્સ છે. અહીંયા કંઈક અમુક મેં તમને અહીંયા બ્રાન્ડ્સના નામ આપ્યા છે, જે બધી બ્રાન્ડ્સ છે જે ટાઈઅપ થઈ છે વેસ્ટીજ કંપની સાથે. રાઈટ, થોડું આ સ્લાઇડ્સને હું ફટાફટ થોડુંક રનઅપ કરીશ. તમે જોઈ શકશો કે અહીંયા હેલ્થના જે પ્રોડક્ટ છે આ એવા પ્રોડક્ટ છે જે લક્ઝરિયસ પ્રોડક્ટ નથી, પણ આપણા ઘરે દર રોજ આપણે યુઝ કરીએ છીએ, વાપરીએ છીએ એવા પ્રોડક્ટ છે. રાઈટ, પર્સનલ કેરની એક રેન્જ છે જેમાં હેર કેર છે, ફેસ કેર છે, બોડી કેરના પ્રોડક્ટ છે. રાઈટ, ઓરલ કેરના પ્રોડક્ટ છે. આપણે સવારમાં ઉઠીએ ત્યારે સૌથી પહેલાં આપણને આ જ પ્રોડક્ટ્સની જરૂર પડતી હોય છે. હોમ કેરના, ઘરની સાફસફાઈ કરવા માટેના બહુ જ ઉત્તમ કક્ષાના પ્રોડક્ટ પણ અહીંયા અવેલેબલ છે. ટ્રુમેનની સ્કિન કેરની રેન્જ છે જે છે ખાસ ભાઈઓ માટે, જેન્ટલમેન માટે. આ સેલિબ્રિટી બ્રાન્ડ કહેવાય છે ને, આની જે ક્વોલિટી હોય છે બહુ જ બેસ્ટ ક્વોલિટીના પ્રોડક્ટ છે. લેડીઝ માટે કલર કોસ્મેટિક્સના પ્રોડક્ટ છે, સુપર રેન્જ છે. ઘણી બધી અહીંયા કલર્સની વેરાયટી છે, ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે. આ તો મેં અમુક તમારી સામે મૂક્યા છે, પણ યસ, હું ચોક્કસપણે કહીશ કે મિસ્ટર ઓફ મિલાનની આ જે કેટેગરી છે કલર કોસ્મેટિક્સની, એ મેકની કેટેગરીની પણ ટક્કર આપે છે. રાઈટ, અશ્યોર નેચરલના પ્રોડક્ટ છે અહીંયા જે મને ખૂબ જ ગમે છે, કારણ કે આની ખાસિયત એ છે કે આ પ્રોડક્ટ બધા વેગન પ્રોડક્ટ છે, સલ્ફેટ ફ્રી છે, પેરાબેન ફ્રી છે, પેટા સર્ટિફાઈડ છે. અને મજાની વાત કે આ પ્રોડક્ટો 2 મહિના પહેલાં જ લોન્ચ થયા છે. રાઈટ, તો તમે જોઈ શકો છો કે લોકડાઉનમાં જે લોકોના આટલા વર્ષોથી ચાલતા આવા જે ધંધા છે એ પણ સાવ બંધ પડી ગયા છે, એવી જગ્યાએ આ કંપની લોકડાઉનની અંદરમાં પણ, આવી પરિસ્થિતિની અંદર પણ દર મહિને નવા નવા સતત નવા નવા પ્રોડક્ટ્સને ઉમેરતી રહે છે. રાઈટ, તો આ વખતે હમણાં આજ મહિને આની બીજી એક રેન્જ છે પણ લોન્ચ થઈ છે અત્યારે. અહીંયા એગ્રીકલ્ચરના પ્રોડક્ટ છે કે ખેતીવાડીના પ્રોડક્ટ છે, કે જે આપણે જાણીએ છીએ કે ભારત છે ખેતી પ્રધાન દેશ છે અને ઘણું બધું ઉત્પાદન અહીંયા ખેતી દ્વારા થતું હોય છે. તો ચોક્કસ પ્રમાણે જે ખેડૂત ભાઈઓ છે આ વસ્તુ આ પ્રોડક્ટ્સને જ્યારે વાપરે છે ત્યારે ઉત્પાદન છે એમાં ઘણું એમાં સુધારો આવી જાય છે, અને જે પેસ્ટિસાઇડનો ઉપયોગ છે ઓછો થઈ જાય છે અને ઉત્પાદન ઘણું વધી જાય છે. તો આની ઘણી બધી ટેસ્ટિમનીઝ પણ છે, પણ અત્યારે બધી આપણે વાત નથી કરી રહ્યા. હેલ્થ કેરના પ્રોડક્ટ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. તમને આ ડબ્બા ડૂબી જોઈને લાગશે અત્યારે કે શું આ બધી દવાઓ છે, પણ ના, બિલકુલ નહીં, આ મેડિસિન્સ બિલકુલ પણ નથી, પણ આને કહેવાય છે ફૂડ સપ્લિમેન્ટ્સ. ફૂડ સપ્લિમેન્ટ્સ માટે હું તમને કહું તો આ બધી એ વસ્તુઓ છે જે આપણા ડેલી જે આપણે જમતા હોઈએ છીએ, મતલબ એવરી ડે આપણા જે બોડીની અંદર આપણી એક રિક્વાયરમેન્ટ હોય છે, જરૂરિયાત હોય છે. શેની? તો પ્રોટીન્સની, વિટામિન્સની, મિનરલ્સની. આપણને દરરોજ કંઈક રિક્વાયરમેન્ટ હોય છે, પણ થાય છે એવું કે આપણને આપણે જે જમીએ છીએ એમાંથી કદાચ એ જરૂરિયાતો પૂરી થતી નથી, જેટલી જોઈએ છીએ પ્રમાણમાં પૂરી થતી નથી. તો આપણે આ પ્રોડક્ટ્સને લઈએ તો આવી ગેપને પૂરો કરી શકાય છે. અહીંયા થોડુંક રન કરીશ અત્યારે કે વેસ્ટીજ પ્રાઇમ કેટેગરી છે. અહીંયા ઇમ્યુનિટી બૂસ્ટ એટલે કે રોગ પ્રતિકારક વધારી કઈ શક્તિને કઈ રીતે વધારી શકાય એના પ્રોડક્ટ્સ છે. હવે અહીંયા તો મારે બહુ વધારે કાંઈ બોલવાની જરૂર નથી, કારણ કે આપણે જાણીએ જ છીએ કે આજે આપણા પાસે ફક્ત
ને ફક્ત એકમાત્ર ઉપાય છે કે કઈ રીતે આપણી પોતાની રોગ પ્રતિકારક શક્તિને એટલી વધારી નાખીએ કે બહારની કોઈ પણ જાતની બીમારી આપણને અડી પણ ન શકે. રાઈટ, તો ગ્લાયસેમિક હેલ્થના પ્રોડક્ટ છે અહીંયા, જે શરીરથી મીઠા હોય છે, યસ શુગર હોય છે જેમને આ પ્રોડક્ટને લઈ શકે છે, તેઓ નથી એ પણ પોતાની ક્યારેય આવે નહીં એટલા માટે લઈ શકે છે. જે લોકો પોતાના હૃદયને, પોતાના હાર્ટને યંગ અને ફિટ રાખવા માંગે છે, આ પ્રો હાર્ટ કેટેગરી એબ્સોલ્યુટલી એ લોકો માટે છે. ફિટનેસ એન્ડ ડાયટના પ્રોડક્ટ છે, જે લોકો વેઇટ મેનેજમેન્ટ કરવા માંગે છે, રાઈટ, પોતાનું વજન જે છે નિયંત્રિત કરવા માંગે છે, તો આ પ્રોડક્ટ ચોક્કસપણે એ લોકોને ઉપયોગી થઈ શકે છે. વિમેન હાઇજીનના પ્રોડક્ટ છે, જે ખૂબ જ સરસ અને અમેઝિંગ પ્રોડક્ટ છે. ડિટોક્સ એન્ડ રિજુવિનેશનના પ્રોડક્ટ છે, કે શરીરની અંદર ટોક્સિન્સ કે જે ઝેરી કચરો જે શરીરમાં પાણી દ્વારા કે હવા દ્વારા કે ખોરાક દ્વારા અંદર જમા થયેલો હોય છે, રાઈટ, તો એને આ કાઢવા માટેના, શરીરમાં ડિટોક્સિફિકેશન કરવા માટેના બહુ જ સુપર્બ કેટેગરી છે. વિમેન્સ હેલ્થ, યસ, લેડીઝની જે ઘણી બધી ચેલેન્જીસ હોય છે, એમના જે પણ કોઈ પ્રોબ્લેમ હોય છે, રાઈટ, તો એમને સોલ્યુશન માટે આ જે પ્રોડક્ટની રેન્જ છે ખૂબ જ સરસ છે. જોઈન્ટ એન્ડ બોન્સ હેલ્થની આ એક કેટેગરી છે, જે બહુ જ સરસ છે આ પ્રોડક્ટ્સ પણ, રાઈટ. સાયન્સ ઓફ વેલનેસના પ્રોડક્ટ છે, આયુર્વેદા પર બેઝડ એવા ઘણા બધા પ્રોડક્ટ પણ અહીંયા અવેલેબલ છે, રાઈટ. શાર્પના હું 3 પ્રોડક્ટ જે છે એ ટાઈઅપ થયા છે વેસ્ટીજ સાથે, જેમાં સૌથી પહેલું પ્રોડક્ટ છે એર પ્યુરિફાયર. હું તમને ચોક્કસપણે કહેવા માંગીશ કે આ જે પ્રોડક્ટ છે એર પ્યુરિફાયર, એ હવે કોઈ એવી લક્ઝરિયસ પ્રોડક્ટ નથી રહ્યું. આ એવું બની ગયું છે કે જે દરેક ઘરમાં એની જરૂરિયાત છે. 5 કરોડથી પણ વધારે સેટિસ્ફાઈડ યુઝર છે અને વાપરી ચૂક્યા છે, રાઈટ. એટલે હવે જેમ કહેવાય છે ને કે પાણીની જે ફિલ્ટર છે, રાઈટ, વોટર પ્યુરિફાયર, એ હવે બધાની જરૂરિયાત તો જે રીતે બની ગયું છે એ રીતે આ પ્રોડક્ટ પણ હવે એર પ્યુરિફાયર એ આપણી જરૂરિયાત બની ચૂક્યું છે. સેકન્ડ છે શાર્પનું જે બીજું પ્રોડક્ટ છે શાર્પનું વોટર એર પ્યુરિફાયર, આને પણ આપણે ઘરમાં ફિટ કરી શકીએ છીએ અને આના પણ ઘણા બધા ફાયદાઓ છે. ત્રીજું જે પ્રોડક્ટ છે વોટર પ્યુરિફાયર પીચર છે, કે આ પણ જે કામ કરે છે વોટર પ્યુરિફિકેશનનું જ કામ કરે છે, પણ આને આપણે બહારે પણ લઈ જઈ શકીએ છીએ. અને આ ત્રણેય પ્રોડક્ટના ઘણા બધા સર્ટિફિકેશન્સ, દેશ વિદેશના સર્ટિફિકેટ્સ આપણને મળી ચૂકેલા છે. શા માટે? તો એ લોકોની ક્વોલિટી, એ લોકોની ગુણવત્તા માટે, રાઈટ. એટલે આ પ્રોડક્ટ બહુ જ અમેઝિંગ છે. અહીંયા આગળ વાત કરીશ કે મેક ડ્રાઈવ નેનો એનર્જાઇઝર, આ જે પ્રોડક્ટ છે આપણે હમણાં જ લોન્ચ થયેલું પ્રોડક્ટ છે, અને એની ખાસિયત એ છે હ્યુમન બોડીની અંદર, માનવના શરીરની અંદર જે એનું જે હૃદય હોય છે, એનું જે હાર્ટ હોય છે, એ જેટલું મહત્વનું અંગ છે એટલું જ કોઈ પણ વેહિકલની, કોઈ પણ વાહનની અંદર એનું ઇન્જિન એ એટલું જ મહત્વનું હોય છે. આને વાપરવાથી કઈ રીતે એનું જે વેહિકલ, વાહનનું જે એવરેજ છે એ વધી જાય છે, માઇલેજ વધી જાય છે, ધુવાડો ઓછો થાય છે, ધ્વનિનું પ્રદૂષણ ઓછું થાય છે, એટલે કેટલાય આના તો બેનિફિટ્સ છે, રાઈટ. તો તમે આગળ જાણી શકશો. વાત કરીએ કે આટલા બધા પ્રોડક્ટની વાત તો આપણે કરી, મલ્ટિપલ રેન્જના આપણે આટલા બધા પ્રોડક્ટ તો જોયા. ઇનફેક્ટ આ જેટલા પણ જોયા એના કરતા વધારે જે ઘણા બધા પ્રોડક્ટ છે, પણ મેં તમારી સામે જસ્ટ ખાલી એક ઓવરવ્યૂ મૂક્યો હતો. વાત આવે છે ક્યાં, તો વાત આવીને અટકે છે કે ભાઈ અત્યાર સુધી તો આટલા વર્ષોથી આપણે કોઈક ને કોઈક પ્રોડક્ટને વાપરી રહ્યા છીએ, અને આપણને ક્યાંક એ લોકો સાથે, એ પ્રોડક્ટ સાથે પ્રેમ થઈ ગયો છે, ક્યાંક આપણે અટેચ થઈ ગયા છે એની સાથે, કે અમે તો, અને આપણને બહુ ગર્વ પણ ફીલ થતો હોય છે બધી વસ્તુઓ માટે. આપણને એમ થતું હોય છે કે આપણે આટલા વર્ષોથી આ વાપરીએ છીએ તો કઈ રીતે એના બદલશું, રાઈટ. અહીંયા આવીને ઘણા લોકો અટકી જતા હોય છે, પણ હું તમને અહીંયા એક ફક્ત એક માત્ર ઉદાહરણ સાથે આ વસ્તુ સમજાવવાની કોશિશ કરીશ કે તમે જુઓ અહીંયા કે આ વસ્તુ, એક પ્રોડક્ટ મેં અહીંયા લીધું છે જેને ડોક્ટરો રેકમેન્ડ કરે છે. વ્હાઇટ કોટ પહેરીને આવે છે અને આપણને કહે છે કે આ પ્રોડક્ટ વાપરવાથી સ્કિન ડિઝઇન્ફેક્ટિવ થઈ જશે, જર્મ્સ છે, જીવાણુ છે, બધા મરી જશે અને ઘણી બધી વસ્તુ, રાઈટ. અને આપણા મનની અંદર પણ આ પ્રોડક્ટની ઇમેજ એક બહુ સરસ છે. સેકન્ડ, અહીંયા જે પ્રોડક્ટ બતાવવામાં આવ્યું છે એને ઘણા બધા અભિનેતા, અભિનેત્રીઓ, સેલિબ્રિટીઝ આવે છે અને કહે છે કે આ તો મારી સુંદરતાનો આ રાઝ છે, રાઈટ. આપણને ખબર હોતી હોય છે કે, આપણને ખબર જ છે કે એ છે કે નથી. અહીંયા ત્રીજું કોઈક પ્રોડક્ટ છે કે જેને આજ સુધી કદાચ આપણે જોયું નથી, તો વિશ્વાસ કઈ રીતે કરીએ, રાઈટ. અહીંયા હવે હું તમને જસ્ટ ખાલી એટલું જ કહીશ કે કોઈ પણ પ્રકારના સાબુ હોય, કમ્પલસરી કંપનીએ પોતાના એના રેપરની ઉપર લખવું પડે છે કે એ કયા ગ્રેડનો છે, રાઈટ. ગ્રેડ 1 હોય તો બેસ્ટ ક્વોલિટી છે, ગ્રેડ 2 છે તો એના કરતા હલકું છે, અને ગ્રેડ 3 હોય તો એના કરતા એ ઉતરતી કક્ષાનું છે. તમે જોઈ શકો છો અહીંયા રેડમાર્ક મેં કર્યું છે, તમને દેખાતું ન હોય તો તમે આ સ્ક્રીનને ઝૂમ કરીને જોઈ લો, પણ કંપની અહીંયા એમ કે છે કે અમે તો 3rd ક્વોલિટીના છીએ. અહીંયા કંપની કે છે અમે ગ્રેડ 2ના, 2nd ક્વોલિટીના છીએ. અહીંયા કંપની એમ કે છે કે અમે તો ગ્રેડ 1ના છીએ, રાઈટ. મજાની વાત જાણવી હોય તો મજાની વાત તો અહીંયા એ છે, અને સમજવાની જે વાત છે અહીંયા એ છે કે આ ત્રણે પ્રોડક્ટની જો તમે MRP ચેક કરશો તો ઓલમોસ્ટ આ 40 રૂપીઝના પ્રોડક્ટ છે. વાત કરીએ વજનની, વાત કરીએ એની ક્વોન્ટિટીની, તો ત્રણેય સાબુની જે 100 ગ્રામના પ્રોડક્ટ છે,
મારે સવાલ ફક્ત હવે એ પૂછવાનો રહ્યો કે તમારા ઘરે જો સાબુ આવવાનો જ છે, રાઈટ, સાબુ જો ખરીદવાની જરૂરિયાત જ છે આપણે જો દર મહિને, તો 40 રૂપિયાની અંદર તમે થર્ડ ક્વોલિટીનો પ્રોડક્ટ ખરીદવાનું પસંદ કરશો કે પછી તમે 35 રૂપિયાની અંદર તમે ગ્રેડ 1 નો પ્રોડક્ટ ખરીદવાનું પસંદ કરશો? ઇનફેક્ટ તમારે કેવું જોઈએ કે તમે આ જ મહિને જો આ જોડાઓ છો, અહીંયા કંપની સાથે રજીસ્ટર થાઓ છો, તો આ સાબુ તમને ફક્ત અને ફક્ત 26 રૂપિયામાં અવેલેબલ થશે. તો 40 રૂપિયામાં થર્ડ ગ્રેડ કે પછી 26 રૂપિયામાં ગ્રેડ 1, રાઈટ? તો અહીંયા અહીંયા બિલકુલ પણ કોઈ કોમન સેન્સ ની વાત છે, અહીંયા કોઈ પણ જાતનું બહુ વિચારવા જેવું કે કોઈને પૂછવા જેવું કે કઈ છે જ નહીં. જે પણ છે તમારી સામે છે, નિર્ણય તમારે લેવાનો છે, રાઈટ? તો ઘણા બધા પ્રોડક્ટ્સ છે જેની કમ્પેરિઝન કરી છે, અહીંયા બધીની વાત હું નથી કરવાની, પણ તમે દરેકે દરેક જગ્યાએ જોઈ શકશો કે માર્કેટની જે રેન્જ છે એની સાથે આ ક્વોલિટી કઈ રીતે બેસ્ટ છે, રાઈટ? અને ક્વોલિટી ચેક કરવા માટે ડેફિનેટલી તમે આ પ્રોડક્ટને યુઝ કરશો, યુઝ કરીને તમે ચોક્કસપણે જાણી શકશો કે શું છે, રાઈટ? તો તમે જોઈ શકો છો દરેક ને દરેક જગ્યાએ કે કેટલો બધો મોટો જે છે ડિફરન્સ છે જે આપણને ખબર જ નથી. એટલે ક્યાંક મને સમાવ એવું લાગે કે આ એક તક તો ચોક્કસપણે છે ગ્રાહક સશક્તિકરણની, પણ એની સાથે સાથે એક અવેરનેસ થવાની પણ જરૂર છે. કદાચ ઘણા લોકો એમ કે મારે બિઝનેસ, મારી બિઝનેસ તો નથી કરવો આમ તેમ, પણ ગ્રાહક તરીકે આપણી ફરજ છે કે આપણને જે વસ્તુ ખબર નથી એના માટે આપણે અવેર થવું, રાઈટ? આ અને તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી વસ્તુના કમ્પેરિઝન અગેન મેં કર્યા છે, અને આ એક સ્પેશિયલ ઓફર જે અત્યારે ચાલી રહી છે, આ ફક્ત અને ફક્ત આ ઓફર આ આ મહિના માટે જ છે. અને મેં તમને જે રીતે કહ્યું હતું કે 35 નો સાબુ 26માં છે, આ જે બધા પ્રોડક્ટો છે એના પર જે ડિસ્કાઉન્ટ મળે છે તો છે જ, પણ એની સાથે સાથે એક્સ્ટ્રા 25% ડિસ્કાઉન્ટ છે, રાઈટ? તો આ ચોક્કસપણે તમે આ અત્યારે જોડાઈને ખરીદી શકો છો. બધું જ બરાબર છે. અત્યાર સુધી આપણે જોયું કે આપણો વાય ક્લિયર થઈ ગયો છે, કંપનીનો આપણે બેકગ્રાઉન્ડ જોયું તો સોલિડ છે, કંપની પાસે કયા પ્રકારના પ્રોડક્ટ છે તો મલ્ટીપલ રેન્જના પ્રોડક્ટ છે કંપની પાસે, રાઈટ? પ્રાઇસ વાઇઝ આપણે કમ્પેરિઝન કર્યું તો એ પણ બેસ્ટ છે. તો પછી આ બિઝનેસની સાચી શરૂઆત કઈ રીતે કરવી? હું તમને અહીંયા એમ નથી કહેતી કે આની શરૂઆત કઈ રીતે કરવી. શરૂઆત તો તમે તમારા ડોક્યુમેન્ટ આપી દીધું, શરૂઆત થઈ ચૂકી છે, પણ સાચી શરૂઆત જો બધું જ પરફેક્ટ હોય તો, જો વસ્તુ સાચી રીતે શરૂઆત થાય તો જ એમાં કંઈક દમ છે, રાઈટ? તો સાચી શરૂઆત કરી શકાય છે. આપણે 12,000 રૂપિયાના પ્રોડક્ટથી તમે ફાસ્ટ એક 8% કહેવાય છે, 12,000ના રૂપિયાથી તમે આની સરખી વ્યવસ્થિત રીતે આની શરૂઆત કરી શકો છો, જ્યાં તમને સૌથી પહેલા તો MRP પર તમને 2,424 રૂપિયાનું તમને રિટેલ પ્રોફિટ થઈ જાય છે, થઈ જતું હોય છે. અહીંયા તરત જ તમને 1,200 રૂપિયાના જે 10% પ્રોડક્ટ છે ફ્રી મળી જતા હોય છે, 1,000 રૂપીઝનું 1,000 રૂપિયાનું જે એક્સ્ટ્રા એડિશનલ વાઉચર છે મળી જતું હોય છે. અને જેમ મેં તમને કહ્યું હતું કે દર મહિનાની 10 તારીખે અહીંયા આપણને કમિશન કંપની પ્રોફિટ છે શેર કરે છે, તો એ હિસાબે તમને 576 રૂપીઝનું 576 રૂપિયાનું જે કમિશન છે એ આપણા બેંકના અકાઉન્ટમાં ક્રેડિટ થઈ જાય છે. એટલે 12,000ની ખરીદી પર આપણને જે ફાયદો થાય છે તમે જોઈ શકો છો કે અપ્રોક્સ 40% ફાયદો થાય છે. મિત્રો, હું તમને ફક્ત એટલું જ કહેવા માંગીશ કે આપણે 5-5, 10-10% જે ડિસ્કાઉન્ટ આપણને મળતા હોય છે ને એ લેવા માટે પણ આપણે રિક્ષા કરીને દોડતા હોઈએ છીએ મોલની અંદર, રાઈટ? તો અહીંયા એક એવો વ્યવસાય છે, એક એવી તક છે કે જ્યાં આપણે ખરેખર પોતાનું ભવિષ્યને બદલી શકીએ છીએ, રાઈટ? તો આ સહી શરૂઆત આ રીતે કરી શકાય છે. આ કન્ઝ્યુમર એમ્પાવરમેન્ટ ઓપોર્ચ્યુનિટી કઈ રીતે કામ કરે છે, ફક્ત એક બહુ શોર્ટમાં તમને કહું તો ઓલા છે. અહીંયા ઓલાનું કામ શું છે? પોતાની એક પણ ટેક્સી એની પાસે નથી. કામ શું કરે છે? બાયર અને સેલરને કનેક્ટ કરી દીધા, મિલિયન્સ ઓફ રૂપીઝ એના ઘરમાં. ઓયો પાસે પોતાની એક પણ હોટલ નથી. બાયર અને સેલરને કનેક્ટ કરી દીધા, મિલિયન્સ ઓફ રૂપીઝ એના ઘરમાં. અહીંયા પણ આપણે એક પણ દુકાન નાખવાની નથી. આપણે થેલા ભરી ભરીને કોઈને સામાન પહોંચાડવાનો નથી. સેલ્સમેનશીપનું કામ આપણે કરવાનું નથી. આપણે જસ્ટ ને જસ્ટ ફક્ત બાયર અને સેલરને કનેક્ટ કરવાના છે, અને ખરેખર આપણે અહીંયા પણ પોતાના સપનાઓ જે છે પૂરા કરી શકીએ છીએ, રાઈટ? આપણે સોશિયલ મીડિયા પર હોઈએ છીએ, ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, શું કરીએ છીએ આપણે ત્યાં વસ્તુઓને લાઈક કરતા હોઈએ છીએ ને શેર કરતા હોઈએ છીએ, રાઈટ? તો આપણે અહીંયા પણ એ જ વસ્તુ કરવાની છે. વસ્તુને વાપરવાની છે પહેલા, ગમે તો જ લોકો સાથે આપણે શેર કરવાની છે, રાઈટ? એટલે બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે. અહીંયા તમને ફક્ત હું ઇન્કમનું પોટેન્શિયલ, અહીંયા આવકનું શું તાકાત છે, કઈ રીતે આવી શકે છે, જસ્ટ તમને એક એક્ઝામ્પલ આપ્યું છે. અહીંયા કમ્પલસરી કંઈ પણ નથી. મેં તો તમને એમ કહ્યું હતું કે સાચી શરૂઆત થાય છે 12,000 રૂપિયા સાથે, રાઈટ? પણ કોઈક ફક્ત જોવા માટે એમને એમ જોવા માટે અહીંયા આવે પણ ખરું, અને એમ થાય કે નહીં ચલો હું બહુ ઓછામાં ઓછી કિંમત સાથે શરૂ કરું, તો એક 3,000 રૂપિયા સાથે પણ તમે જો વ્યવસાયની શરૂઆત કરો છો, રાઈટ? તો અહીંયા તમે અમુક લોકોને વાત કરી, 10 લોકો જોડાયા તમારી સાથે, અને એમણે પણ પોતાના જે નિયમિત ખર્ચા થાય છે ઘરમાંથી એ જે પ્રોડક્ટ સામાન અહીંયા લીધા એમણે, 30,000નું ટર્નઓવર થયું, 3,000ની ઇન્કમ બની. હવે એ જ 10 લોકો સમજો કે 10 લોકોને વાત કરે છે, 100 લોકોની ટીમ થઈ ગઈ, 3,000થી ખરીદી કરી, 3,00,000નું ટર્નઓવર થયું, 30,000ની ઇન્કમ ઘરે આવી ગઈ, ઠીક છે?
અહીંયા એ જ 100 લોકો, એ 10 લોકોની વાત કરી, 1000 લોકોની ટીમ થઈ ગઈ, 3000 થી બધાએ પ્રોડક્ટ ખરીદી કરી, અને અહીંયા 30 લાખનું ટર્નઓવર થઈ ગયું. અને ફ્રેન્ડ્સ, 2 થી 2.5 લાખની ઇન્કમ બેંકના અકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે. આ કોઈ એ આમાં કમ્પલ્શન કોઈ જ નથી, આ ફક્ત એક ઉદાહરણ હતું કે કઈ રીતે પૈસો બને છે. રાઈટ, નેટવર્કની જયારે વાત છે તો અહીંયા લોકો છે જે આપણને બતાવે છે કે નેટવર્ક કઈ રીતે બિલ્ડ કરવાનું. રાઈટ, તો આ ડેફિનેટલી શરૂઆતમાં આપણે તમે શરૂ કરો ત્યાર પછી એ આ બહુ સરખી રીતે આમાં કામ કરી શકાય એવું છે. રાઈટ, તો આપણો હેતુ શું હતો, આપણો પર્પઝ શું હતો? તો પર્પઝ આપણો હતો કે આપણે જમણી બાજુએ જવાનું છે. રાઈટ, તો આપણે ડાબી બાજુમાં, હવે સ્લાઇડ યાદ કરજો, 3 નંબરની સ્લાઇડ, જેમાં કમ્પેરિઝન આપણે આ કંઈક આ રીતે કર્યું હતું. તો આપણે શું કર્યું હતું કે 10 કલાક જો આપણે આપણી નોકરીમાં કામ કરતા હોઈએ છીએ, રાઈટ, તો અહીંયા 10 કલાક રહેશે, અહીંયા 10 ના 12 થઈ શકે, બહુ બહુ તો તમે 14 કરી નાખો કે બહુ તો 16 કરી નાખો, બરાબર, પણ એનાથી વધારે નથી થતા. પણ અહીંયા તમે જોઈ જુઓ તો અહીંયા 1000 લોકોની જે ટીમ બની છે એ દિવસના ફક્ત 2 કલાક પણ કામ કરે છે. રાઈટ, તો આપણા 1 દિવસના 2000 કલાક થઈ ગયા. 1000 લોકો દિવસના ફક્ત 1 દિવસ પણ કામ કરે છે તો 1000 કલાકો થઈ ગયા. રાઈટ, પેટર્ન ની વાત કરીએ તો અહીંયા આપણે આપણે પોતે જ જાતે જ આપણે ત્યાં જવું પડે. જે દિવસે હું મારી નોકરીમાં હાજર નહીં હોઉં તે મહિનેથી મારી ઇન્કમ 0 થઈ જશે. રાઈટ, આ બધા સાથે આ જ વસ્તુ છે. એટલે આપણે પોતાની સેલ્ફ એબિલિટી પર કામ કરીએ છીએ, જ્યારે કે અહીંયા તમે જુઓ સિસ્ટમ છે સ્ટ્રોંગ આપણી સાથે, લોકોની ટીમ છે આપણી સાથે, ને આપણે અહીંયા કોઈ કારણસર 1-2 મહિના નથી પણ હોતા તો પણ આ સિસ્ટમ ત્યારે છે ને એના કારણે ઇન્કમ પણ બને છે. સોર્સ ઓફ ઇન્કમ, આપણને ઘરમાં આવક આવે છે 1 થી 2 રીતે આવક આવતી હોય છે, પણ જયારે અહીંયા આપણે જોઈ શકીએ તો 1000 મલ્ટીપલ સોર્સ ઓફ ઇન્કમ થઈ ગઈ છે. રાઈટ, એટલે આપ જે વિચારવાનું છે એ તમે જોઈ શકો છો કે જમણી બાજુમાં વસ્તુઓ કેટલી બધી પોટેન્શિયલ વાળી છે. રાઈટ, તો અહીંયા એક સિમ્પલ પાછી કોન્સેપ્ટની જ વાત છે કે કંપની છે વેસ્ટીજ, એ શું કરે છે, આપણને બેસ્ટ ક્વોલિટીના પ્રોડક્ટ આપે છે, બહુ જ સારી સર્વિસ આપે છે, અને યસ, દર મહિને આપણની 10 તારીખે આપણા બેંકના અકાઉન્ટમાં પોતાનું પ્રોફિટ શેર કરે છે. એ કેટલું કરે છે હું તમને આગળની સ્લાઇડ્સમાં બતાવીશ, પણ યસ, અહીંયા એક વિનિંગ ટીમ સિસ્ટમની વાત છે. અને મેં તમને કહ્યું હતું કે 3 સ્લાઇડમાં આપણે અગેન પાછા જઈએ ને ત્યાં આપણે વાત કરી હતી કે ભાઈ જે 5% દુનિયાના લોકો છે એ લોકો કરે છે શું. તો 1000 લોકોનું નેટવર્ક હોય છે, એક વાત એ હતી, અને બીજું હતું કે એ લોકો પાસે એક સ્ટ્રોંગ સિસ્ટમ હોય છે. તો અહીંયા વિનિંગ ટીમ એ સ્ટ્રોંગ સિસ્ટમ છે આપણી પાસે, કે જે લોકો ત્યાં, લોકો છે સક્સેસફુલ લોકો છે ત્યાં, અને જે એવા લોકો છે જે મહિનાના 1 લાખથી લઈને 60 લાખ સુધી, અને ત્યાંથી લઈને 1 કરોડ જેટલા લોકો, 1 કરોડ રૂપિયા જેટલા પૈસા જે છે એ દર મહિને કમાવે છે. આ લોકો એવા લોકો છે જે આપણને શીખડાવે છે કે બિઝનેસમાં નેટવર્ક કઈ રીતે બનાવવાનું, નેટવર્કને કઈ રીતે મેન્ટેન કરવાનું. રાઈટ, તો બધા જ તૈયાર છે, ને જો આપણે ફક્ત તૈયાર થઈ જઈએ છીએ તો આપણા ઘણા બધા સપનાઓને આપણે અહીંયાથી પૂરા કરી શકીએ છીએ. ચલો જોઈએ અહીંયા કેવા કેવા લોકો છે જે પૈસો બનાવી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો કે માત્ર 21 વર્ષની આ છોકરી છે જેણે 21 વર્ષે પોતાની એટલે કારફંડમાંથી ઓડી લીધી છે. રાઈટ, અહીંયા 82 યરના પણ એક બેન છે કે જે સક્સેસફુલ છે આ બિઝનેસની અંદર. રાઈટ, અહીંયા તમે જોઈ શકો છો કે ફિઝિકલી ચેલેન્જ, શારીરિક રીતે જે લોકો પડકારજનક વ્યક્તિઓ છે, કે આ લોકો પોતાના શારીરિક રીતે કેટલા ચેલેન્જ છે, ફિઝિકલી કેટલા ચેલેન્જ છે એ લોકો, તો આ એવા વ્યક્તિઓ પણ છે કે જે લોકો અહીંયા બહુ સરસ પૈસો બનાવી રહ્યા છે ને પોતાની કાર એ લોકો લીધી છે. એક જ વસ્તુ હું તમને કહું ફ્રેન્ડ્સ કે આજે કઈ એવું શું છે, એટલે આ જો સારામાં સારા લોકો જે શારીરિક રીતે સ્વસ્થ પણ છે એ પણ આજે બહાર જાય છે, તો તમને ખબર છે કે આજે નોકરીઓની ધંધાની હાલત કેવી છે. રાઈટ, પણ આ લોકો અહીંયા સફળ રીતે આ વ્યવસાયને કરી રહ્યા છે. સ્ત્રી વિમેન એમ્પાવરમેન્ટની વાત કરીએ આપણે તો અહીંયા ઘણા બધા લેડીઝ છે. તમે જોઈ શકો છો કે દીપલ પત્રાવાલા 35 લાખનો ચેક મહિનાનો છે. સિમ્પલ હાઉસવાઈફ હતા, ગુજરાતના પાટણ ગામમાંથી આવ્યા હતા, અને જ્યારે આવ્યા ત્યારે તો બિલકુલ એમ કહેવાતું કે એમને કઈ રીતે વાત કરવી આવડતી નહોતી, કે શું કોઈ સાથે કેવી રીતે બોલવાનું, કઈ કપડાં કઈ રીતે પહેરવાને ખબર નહોતી. ને આજે તમે જુઓ કે લેડી આજે કેટલા 35 લાખની ઇન્કમ મહિને ધરાવે છે. અહીંયા એક લેડી છે જે સક્સેસફુલ, અહીંયા જે કરતા શું હતા તો હાઉસકીપિંગનું કામ કરતા હતા, પણ પોતાની કાર આવી ચૂકી છે. યસ, અહીંયા મિસિસ ઇન્ડિયા પણ છે જે આ વસ્તુને કરી રહ્યા છે. રાઈટ, તો ઘણા બધા લેડીઝ છે અલગ અલગ, ને એક લેડી અહીંયા એવા પણ છે કે જે બિલકુલ પણ ભણ્યા જ નથી, એમનું ભણતર છે એ 0 છે 0 છે, પણ તો પણ અહીંયાથી સારી એવી ઇન્કમને લઈ રહ્યા છે. રાઈટ, એટલે જેટલા પણ લેડીઝ આજે આ ઓપોર્ચ્યુનિટીને, આ તકને જોઈ રહ્યા છે, આ સ્લાઇડ ચોક્કસપણે તમારા લોકો માટે છે, ને તમે કનેક્ટ કરી શકો છો આ લોકોને પોતાની સાથે. રાઈટ, તો ઘણા બધા પ્રોફેશનલ્સ છે અહીંયા, તમે જોઈ શકો છો કે અહીંયા કોઈક 29ની એજમાં MBA કરી લીધું છે, અને પોતે આ બિઝનેસ થ્રુ અહીંયા પોતાની મર્સિડીઝ લઈ લીધી છે. રાઈટ, અહીંયા એક MBBS કપલ છે કે જે બંને જ MBBS MD છે, અને યસ,
દિવસના 200 પેશન્ટને ચેક કરે છે, તેમ છતાં આજે આ વ્યવસાયને કરી રહ્યા છે. અહીંયા આઈએએસ ઓફિસર છે ફ્રેન્ડ્સ. આઈએએસ ઓફિસર એટલે ત્રણ, જ્યારે ઘરની બહાર નીકળે ને, આપણે જાણીએ છીએ કે લોકોની ત્રણ ગાડી આગળ ને ત્રણ ગાડી પાછળ હોય છે, તો શું જરૂર પડી એમને આ સાબુ તેલ ટૂથપેસ્ટના ધંધામાં આવવાની, રાઈટ? તો આ એવા લોકો છે ફ્રેન્ડ્સ કદાચ કે જે લોકોને નેટવર્કની તાકાત છે એ જાણી ચૂક્યા હતા, એક સિસ્ટમની તાકાત શું હોય છે એ જાણી ચૂક્યા હતા, અને એટલા માટે એ લોકો અહીંયા આવ્યા અને એટલા માટે જ એ લોકો અહીંયા સફળ થયા. તો ઘણા બધા લોકો છે, પણ અહીંયા મેં તમને જસ્ટ થોડા એક્ઝામ્પલ આપ્યા છે. ઘણા બધા લોકો એવા છે જે અલગ અલગ જગ્યાએ સર્વિસ, અહીં તમે જોઈ શકો છો કે અહીંયા વાળ કપાવી રહ્યા છે, અહીંયા ચા બની રહી છે, અહીંયા કંઈક કન્સ્ટ્રક્શનનું કામ થઈ રહ્યું છે, બરાબર છે, અહીંયા કોઈક પાનની દુકાન હતી પાછી અહીંયા ચા બને છે, અહીંયા પેઇન્ટિંગનું કામ થઈ રહ્યું છે. પણ આ બધા જ લોકોએ નિર્ણય લીધો કે અમે યસ આ બિઝનેસ માટે હા પાડીને કરવાની શરૂઆત કરી. તો તમે જોઈ શકો છો કે આજે કેવી લક્ઝરિયસ લાઇફસ્ટાઈલ એ લોકો જીવી રહ્યા છે, રાઈટ? તો ચોક્કસપણે આ બધા જ આપણે પણ કરી શકીએ છીએ, રાઈટ? સુરક્ષિત આવક, સિક્યોર ઇન્કમની જો વાત થાય તો અહીંયા એક જ ઉદાહરણ તમને હું આપીશ કે સુદર્શન મોહંતી છે, જે 4 વર્ષ સુધી આ બિઝનેસને બિલ્ડ કર્યો હતો. ચોથા વર્ષે તેઓ એક્સપાયર થઈ ગયા હતા, ને જે એક્સપાયર થઈ ગયા ત્યારે પછી તો દરેક જગ્યાએ એવું જોઈએ ને કે ઇન્કમ ઝીરો થઈ જાય, તો અહીંયા પણ થઈ જવી જોઈતી હતી, પણ ના, અહીંયા નહીં થઈ. અને અત્યારે તમે જોઈ શકો છો કે એમના મિસિસ છે અહીંયા. તો અત્યારે લોકડાઉનની જ આપણે વાત કરીએ તો તમે આવક જોઈ લો કે ભાઈ જીવતા હતા ત્યારે એમની આવક 10 લાખ પર હતા, પણ એ ગયા ત્યાર પછી પણ જ્યારે લોકડાઉન જેવી પરિસ્થિતિમાં આવક તમે જોઈ લો કે અહીંયા 11 લાખ, 14 લાખ ને 14 લાખ જેટલી આવક એમના ઘરે જઈ રહી છે. આને શું કહેવાય? આને કહેવાય કે રોયલ્ટી ઇન્કમ, આને કહેવાય કે એક સુરક્ષિત આવક, આને કહેવાય કે એક સિક્યોરિટી, રાઈટ? તો ચોક્કસપણે અહીંયાથી કરી શકાય છે, રાઈટ? આપણે આગળ વાત કરી, મેં તમને કહ્યું હતું, મેં તમને હું તમને એવા લોકો, એ સિસ્ટમના જે પાવરફુલ લોકો છે લોકોને હું મળાવીશ. ને યસ, આ છે મિસ્ટર એસપી અને મિસિસ સંધ્યા ભારેલ, જેઓ જયપુરમાં રહે છે. અને આ ફેમિલી એટલે હું વાત કરું છું એસપી ભારેલ સરની, તો એ તેઓ પોતે ઇન્દિરા ગાંધી નેશનલ પ્રિયદર્શની એવોર્ડના વિજેતા રહી ચૂક્યા છે, અને છેલ્લા 5 વર્ષોથી આ બિઝનેસને કરી રહ્યા છે. મંથલી ઇન્કમની વાત કરું તો 60 લાખની ઇન્કમ ધરાવે છે, અને 2 દિવસ પહેલા જ એમનો બર્થડે હતો, અને આ તમે જોઈ શકો છો કે 1.5 કરોડની આ પોર્શે ગાડી એ પોતે તેમણે લીધી છે. ગાડીઓની લાઈન તો અહીંયા પહેલાથી હતી જ આ બિઝનેસના થ્રુ, પણ તમે જુઓ કે કઈ રીતે એક પછી એક આવી કાર લઈ શકે છે. તો આવી જો લાઇફસ્ટાઈલ જો જીવીએ છીએ આપણે, રાઈટ? તો કામ તો આપણે કંઈક પણ કરવાના જ છીએ, પણ જો એક ચોક્કસ અને સાચું દિશામાં જો આપણે કંઈક કરીએ તો આપણી બહુ સરસ એવી ઇન્કમ જનરેટ કરી શકીએ છીએ, રાઈટ? અહીંયા છે, આવો મળીએ આપણે કે મિસ્ટર અનુપ એન્ડ મિસિસ આરતી ગુપ્તાજીને, જે ભોપાલથી બિલોંગ કરે છે. અહીંયા એમની પણ જે મહિનાની આવક છે એ 20 લાખની આસપાસ પર મહિને કમાવે છે. અને યસ, તમે જોઈ શકો છો કે અહીંયા એમણે પોતાના સપનાની કાર ઓડી એ 1 વર્ષની અંદરથી જ અહીંયાથી લઈ લીધી હતી કાર ફંડ થ્રુ, રાઈટ? આગળ છે ડાયનામિક કપલ મિસ્ટર સાગર અને મિસ્ટર રચિતા ભાંભરી, મુંબઈથી તેઓ બિલોંગ કરે છે. અને એમની જે મંથલી ઇન્કમ છે અત્યારે, રાઈટ, તમે જોઈ શકો છો અહીંયા કે 15 લાખ પ્લસની ઇન્કમ તેઓ ધરાવે છે, અને બહુ જ યંગ અને એકદમ રિટાયર્ડ અને રિચ છે, મતલબ, રાઈટ? પોતાની જે સપનાની કાર છે એમણે કાર ફંડ થ્રુ થી અહીંયાથી લઈ લીધી હતી બહુ જ ઝડપથી, રાઈટ? એટલે બહુ જ અમેઝિંગ કપલ છે, અને કેટલા લોકોની જિંદગીમાં પરિવર્તન લાવી ચૂક્યા છે, રાઈટ? અહીંયા જે વ્યક્તિ છે, હું ચોક્કસપણે વાત કરું આમની કે બહુ જ ખાસ એ મારા માટે એટલા માટે છે કે આ જે કપલ છે મિસ્ટર રામા એન્ડ મિસિસ મમતા સોલંકી, મુંબઈથી બિલોંગ કરે છે. આ વ્યક્તિ એ વ્યક્તિ છે જે મારા ઘરે આવ્યા હતા અને ફક્ત 1.5 કલાકમાં મને કંઈક સમજાવીને ચાલ્યા ગયા હતા. આપણે તો અહીંયા પ્રેઝન્ટેશન થ્રુ બધું જોઈ રહ્યા છીએ, પણ એ તો બસ પેપર પણ સમજાવીને અને પછી નીકળી ગયા હતા. ભાઈ એકવાર આવ્યા ને બીજી વાર હજી મારા ઘરે આવ્યા નથી, પણ મારા ઘરની શકલ છે ચેન્જ થઈ ચૂકી છે. હું જસ્ટ તમને એટલું કહું કે જ્યારે મને મળ્યા હતા ત્યારે બહુ સિમ્પલ અને બહુ જ એમણે જસ્ટ એ જ કહ્યું હતું કે દીદી મેં 20-22 હજાર કા જોબ હે મેરા મેં ઉસમે હું, મતલબ એ ત્યારે 20-22 હજારની નોકરી કરતા હતા. પણ આજે જ્યારે તમે એની ઇન્કમની, ગયા મહિનાની ઇન્કમની વાત કરું તો 6,80,000 પ્લસ ઇન્કમ જે છે એ ધરાવી રહ્યા છે. વિચાર કરો, 1 જ વર્ષની અંદર એમને પોતાની જે 16 લાખની જે અહીંયા બ્રાન્ડ ન્યુ વર્ના છે ટોપ મોડેલ એ પોતે અહીંયાથી લઈ લીધી હતી. તો આ કપલને મેં જોયું છે કે કઈ રીતે એમણે, મતલબ એટલી સ્પીડમાં બહુ સરસ રીતે કામ કરી, તો યંગ એન્ટરપ્રિન્યોર કહેવાય છે ને, બહુ જ અમેઝિંગ છે, રાઈટ? તો યસ, આ એ લેડી છે જે તો તમને અત્યારે બિઝનેસનો પ્લાન બતાવી રહ્યા છે. યસ, હા, હું છું. તો મારી પણ અત્યારે જે જોબની સાથે પેરેલલી આ બિઝનેસને હું કરી રહી છું, અને મારી હાઈએસ્ટ ઇન્કમ 96,000ની છે. અને મેં પણ અહીંયા 20 મહિનાની અંદર પોતાના બર્થડે પર આ કાર પોતાને ગિફ્ટ કરી હતી, 10 લાખની બ્રાન્ડ ન્યુ હોન્ડા અમેઝ. બહુ સારું લાગે છે, એક મિડલ ક્લાસ ફેમિલીથી હું બિલોંગ કરું છું, પણ ક્યારેય કાર આવશે એવું વિચાર્યું જ નહોતું.
मतलब फक्त प्रोडक्ट पसंद आया था ने मैं जस्ट खाली એટલે કરવાની શરૂઆત કરી હતી પણ ક્યાંથી ક્યાં પહોંચી ગયા તો આંખના પલકારામાં તો ખબર જ નહીં પડી રાઈટ તો અહીંયા મારી સાથે હું તમને ઇન્ટ્રોડ્યુસ કરાવડાવીશ મિસિસ પારુલ કીર્તિ ઇટાલિયા છે જે સુરત સુરત થી બિલોંગ કરે છે સક્સેસફુલ હોમમેકર છે તેઓ અને તમે જોઈ શકો છો એમની મહિનાની આવક જે છે 1 લાખ+ રૂપિયાની એમની આવક છે મને યાદ છે આજે પણ કે આ જ્યારે જ્યારે હું અમને જોઉં છું ત્યારે મેં જસ્ટ ખાલી કોલ કર્યો હતો અમે મળ્યા પણ નહોતા તેઓ સુરતમાં હતા મુંબઈમાં હતી અને બિઝનેસની શરૂઆત થઈ હતી અમને હાના હાના કરતા શરૂઆત કરી પ્રોડક્ટ સાથે અને આખી ટીમ ઉભી કરી લીધી મતલબ આજે આ થયું કેવી રીતે હું તમને જો એની વાત કરું તો સૌથી કહેવાય ને કે જે જીવ જે વસ્તુની અંદર રહેલો છે એ છે બિઝનેસના પ્લાનમાં અને કંપનીની દાનતમાં કંપનીની દાનત છે કે લોકોના ઘરમાં પૈસો આવે એમાં અને સાચે તમને કહું કે પ્રોડક્ટ જે છે એટલી બેસ્ટ ક્વોલિટીના છે કે તમે જે વ્યક્તિ એકવાર લે છે ને એ છોડતા નથી ત્યાંથી રાઈટ તો યસ બહુ પાવરફુલ લેડી છે તેઓ પણ અને તરત એમણે આ કાર લઈને એમના મિસ્ટરને ગિફ્ટ પણ કરી હતી રાઈટ તો યસ આપણી સાથે છે બીજા મિસિસ શીતલ ધીરેન પટેલ જેઓ બેંગ્લોરથી છે અને તમે જોઈ શકો છો અહીંયા કે એમણે પણ પોતાની કાર લઈ લીધી સૌથી મજાની વાત એ છે કે આ બંને જે લેડીઓ છે એમને ડાયનેમિક લેડી એમને મળી નહોતી હું ત્યાં સુધી કે જ્યાં સુધી એમની કાર આવી ગઈ હતી રાઈટ તો આ રીતે પણ થઈ શકે છે કોઈ બંગલોરમાં છે કોઈ સુરતમાં છે હું મુંબઈમાં છું અમે પોતપોતાના કામમાં વ્યસ્ત છીએ પણ તો પણ જુઓ કે કઈ રીતે એ બધી વસ્તુને ડિસ્ટર્બ ન કરતા પણ બિઝનેસ સાથે સાથે ચાલી રહ્યો છે એમની ગયા મહિનાની ઇન્કમ 61,000ની છે અને એમણે પણ પોતાની જે બ્રાન્ડ ન્યુ હોન્ડા મિસ કાર અહીંયાથી લઈ લીધી હતી રાઈટ તો મારું પ્રેઝન્ટેશન ઓલમોસ્ટ અહીંયા પૂરું થાય છે પણ મારે તમને એક જ વાત છેલ્લે અહીંયા કેવી છે અને એ છે કે આખો જે કોન્સેપ્ટ તમે આ જોયો છે રાઈટ તો આ કોન્સેપ્ટ આખો કોઈ નવો કોન્સેપ્ટ નથી 60 થી પણ વધારે વર્ષોથી આ કોન્સેપ્ટ પર કામ ચાલી રહ્યું છે મેં તમને કહ્યું એ પ્રમાણે લાખો કંપનીઓ છે જે આ રીતે કામ કરી રહી છે નેટવર્ક માર્કેટિંગના બિઝનેસની જ્યારે આપણે વાત કરીએ તો હું તમને જણાવી દઉં કે દિલ્હી યુનિવર્સિટીની અંદર એનું સિલેબસને ભણાવવામાં આવે છે ઘણા એવા મેનેજમેન્ટના કોર્સિસ છે જ્યાં આને સ્ટડી કરવામાં એનો અભ્યાસ કરવામાં આવે છે આ એક સર્વે થયો છે એના વિશે તમને જો હું કહું તો અહીંયા યુએસએમાં તમે જોઈ શકો છો કે માત્ર 32 કરોડ 32 કરોડનું તો ત્યાં પોપ્યુલેશન છે વસ્તી છે પરંતુ તેમ છતાં વર્ષનું એમનું તે ટર્નઓવર ત્યાંથી જે કરી રહ્યા છે એ 2.25 લાખ કરોડ ઉપર કરી રહ્યા છે જે વિચાર કરો કે 2.25 લાખ કરોડ ઉપર સુધીનું ટર્નઓવર એ લોકો કરી રહ્યા છે યુએસએની ફક્ત વાત કરું છું આપણે સરખામણી કરીએ ભારત સાથે ઇન્ડિયા સાથે તો 132 કરોડનું અહીંયા પોપ્યુલેશન છે અને જે ટર્નઓવર આપણે ત્યાં થઈ રહ્યું છે એ 7,800 કરોડ રૂપિયાનું ટર્નઓવર આપણે કરી રહ્યા છીએ આ ઇન્ડસ્ટ્રીથી રાઈટ એનો અર્થ શું થાય છે એનો મતલબ શું થાય છે તો મતલબ એ જ છે કે ઇન્ડિયા ઇઝ અ સ્લીપિંગ જાયન્ટ હવે આ રેવોલ્યુશન જે છે નેટવર્ક માર્કેટિંગની ઇન્ડસ્ટ્રીની અંદર એ આવવાની શરૂઆત થઈ ચૂકી છે અને આ જ રાઈટ ટાઈમ છે આ જ રાઈટ સમય છે કે તમે જો એક નિર્ણય લો છો અને તમે નક્કી કરો છો કે નહીં અમારે આ ઇન્ડસ્ટ્રી સાથે કામ કરવું છે તો ચોક્કસપણે તમે અહીંયા બહુ મોટી ઇન્કમને જનરેટ કરી શકો છો રાઈટ તો આ રેવોલ્યુશનને ચોક્કસપણે તમે જોઈન કરીને અહીંયા એ જે કહેવાય ને કે ક્રાંતિ જે છે એ પોતાના જીવનમાં લાવી શકો છો રાઈટ હું એવી ક્રાંતિની વાત કરું છું કે આર્થિક ક્રાંતિ આજે સૌથી મોટો ચેલેન્જ જો કોઈ હોય ઘરે ઘરે તો એ સૌથી મોટો ચેલેન્જ જે લોકોનો રહેલો છે રાઈટ 95% લોકોનો તો એ આર્થિક ક્રાંતિનો જ રહેલો છે રાઈટ તો ડેફિનેટલી આપણે અહીંયાથી એ કરી શકીએ છીએ તો અહીંયા મારું પ્રેઝન્ટેશન છે એ પૂરું થાય છે અને છેલ્લે ફક્ત હું તમને અગેન એ જ વસ્તુ કહેવા માંગીશ કે ઘરમાં પ્રોડક્ટ તો આવવાના જ છે રાઈટ અહીંયા જેટલી પણ અહીંયાથી છે આપણે જોયું તો ઘરમાં પ્રોડક્ટ તો આવવાના છે સાબુ તો ઘરમાં આવવાનું જ છે તમારી મરજી હશે તો એ આવશે ને તમારી મરજી નથી તો એ સાબુ તો ઘરે આવવાનો છે આ સાબુ હું જયારે કહું છું ત્યારે હું ફક્ત સાબુની વાત નથી કરતી પણ હું દરેકે દરેક એવી એવા પ્રોડક્ટ્સની વાત કરું છું જે આપણે દર મહિને આપણા ઘરે લાવીએ છીએ રાઈટ ફરક તો ફક્ત એટલો પડશે કે ભાઈ પૈસો ઘરે આવશે કે નહીં રાઈટ તો આટલા વર્ષો સુધી જો આપણે એ વસ્તુઓને વાપરી છે બહુ ઈમાનદારીથી વાપરી છે બહુ લગનથી વાપરી છે આપણે આપણને કોઈ જયારે કંઈક કહે છે ને તો આપણે હલતા નથી એ બધી વસ્તુઓમાંથી તો એટલી લગનથી ને એટલી ઈમાનદારીથી વાપરી છે પણ તો પણ જો આપણા ઘરે એક પૈસો ન આવી શકતો હોય તો આજે તમારે નિર્ણય કરવાનો છે કે તમારે હવે આગળ કરવાનું શું છે રાઈટ હું તમને ચોક્કસપણે કહીશ કે તમે લોકો જે પણ કોઈ વ્યક્તિએ તમને આ બિઝનેસની પ્લાન ને તમને લિંક આપી છે પ્રેઝન્ટેશન તમારી સાથે શેર કર્યું છે તો તમે ચોક્કસપણે એની સાથે આજે બેસો તરત એમને કોલ કરો અને એને એમ નહીં કહેતા કે મારે શરૂઆત કઈ રીતે કરવાની છે એમ નહીં કહેતા તમારે કહેવાનું એમ છે કે મારે સાચી શરૂઆત કઈ રીતે કરવાની છે આ શરૂઆત કરવી તો બહુ સહેલું છે પણ સાચી શરૂઆત કરવી એ એટલું જ અગત્યનું ને એટલું જ જરૂરી છે તો ચોક્કસ જો તમે
એ સાચી શરૂઆત કરશો અને થોડા સમય સુધી, હું તો કહું તમે 6 મહિના સુધી પણ જો સાચી શરૂઆત કરીને સરખું કામ કરો છો તો તમે એક તમારા જે ઘરના તમારા ખર્ચા જે છે એ તો પાક્કા પાયે તમે એને બદલી શકો છો. રાઈટ, તો થેન્ક યુ સો મચ. પ્રેઝન્ટેશન અહીંયા આપણે હું વાઇન્ડ અપ કરું છું. થેન્ક યુ સો મચ, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. બેક ટુ ધ હોસ્ટ. થેન્ક યુ ગીતાબેન, બહુ સરળ ભાષામાં પૂરેપૂરી માહિતી આપી દીધી, અને જે ગીતાબેને ટેસ્ટિમોનિયલ બતાવ્યા સ્લાઇડમાં, તો આપણી સાથે અહીંયા લાઈવ ટેસ્ટિમોનિયલ પણ છે, જેમને એક નામ હું તમને કહું, પરિમલ દેસાઈ સર છે, જે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા છે. તો હું એમને રિક્વેસ્ટ કરીશ કે એ 2 મિનિટ પોતાનો અનુભવ. પરિમલજી આપશે. પરિમલ સાહેબ છે. હા પરિમલ ભાઈ, તમે પોતાની જાતને મ્યુટ કરી શકશો. યા ઓકે, હવે મારો અવાજ સંભળાય છે? યસ યસ, ક્લિયર. ઓકે, તો નમસ્કાર દોસ્તો, મારું નામ છે પરિમલ દેસાઈ. હું મુંબઈથી છું. બાય ક્વોલિફિકેશન મેં એમબીએ કર્યું છે. હું એક મોડેલ છું, એક્ટર છું, ફિલ્મોમાં, ટીવી સિરિયલમાં અને એડ્સમાં કામ કરું છું, હેલ્થ કન્સલ્ટન્ટ બી છું. અને આ વેસ્ટીજનો બિઝનેસ છે, હું અને મારી વાઈફ બહુ જ સક્સેસફુલી અને બહુ પેશનેટલી કરી રહ્યા છે. અને આજે ગીતાબેનનો જે આજે મેં પ્લાન જોયો અને એમાં તો મને ઘણું શીખવા મળ્યું કે પેલું કહેવાય ને કે રાઈટ સ્ટાર્ટ કરવાનો છે, રાઈટ સ્ટાર્ટ કરવાનો, એ શબ્દ મારા મગજમાં ઘૂસી ગયો. એ તમે જે બી નવા લોકો જે જોઈ રહ્યા છો, સાંભળી રહ્યા છો, તો કરેક્ટલી રાઈટ સ્ટાર્ટ કરવું બહુ જરૂરી છે. અને મારા થોડા બેકગ્રાઉન્ડની વાત કરું તો એક જમાનામાં મારો બી ગાર્મેન્ટનો બિઝનેસ હતો અને બહુ ફ્લરિશિંગ હતો, પણ આજથી 10 વર્ષ પહેલા હું બીમાર થઈ ગયો હતો અને હોસ્પિટલાઇઝ થઈ ગયો હતો. મારો બિઝનેસ જે 20 વર્ષથી મેં બનાવ્યો હતો તે મારે બંધ કરવો પડ્યો. પછી હું એક્ટર બન્યો. અને કહેવાનો મતલબ છે કે આ એક એવી ઓપોર્ચ્યુનિટી છે જે તમારી લાઈફને ઇન્સિક્યોર કરે છે. આપણે જે જોબ કરીએ છીએ, બિઝનેસ કરીએ છીએ, પ્રોફેશનલ છે, સારું છે, આપણી ઇન્કમ, આપણી વન મેન જોબ છે. આજે તમે જુઓ આ પેન્ડેમિક જે સિચ્યુએશન ચાલી રહી છે, તો છેલ્લા 6 મહિનામાં, બરાબર ધ્યાનથી સાંભળજો, છેલ્લા 6 મહિનામાં હું 2 જ વાર શૂટિંગ કરી શક્યો છું, મારું ફિલ્મોનું કે મારું એડ્સનું, રાઈટ? કારણ કે ઇન્ડસ્ટ્રી બંધ છે, કોઈ પબ્લિકમાં જઈને કામ કરવા તૈયાર નથી. પણ આજે ઘરે બેસીને પણ આ નેટવર્ક માર્કેટિંગનો બિઝનેસ સક્સેસફુલી અને ગ્રોઈંગ છે. કારણ કે વિસ્તૃત શું બનાવે છે? એસેન્શિયલ પ્રોડક્ટ બનાવે છે. મતલબ તમારે લાઈફમાં કંઈ કરવાની ઈચ્છા હોય, એક્સ્ટ્રા કમાવાની ઈચ્છા હોય, તમારા કોઈ સપના હોય, તો આ એક એવું પ્લેટફોર્મ છે જેમાં આપણે કોઈ ઉધારી નથી, કોઈ પાસે પૈસા લેવાના નથી, કોઈ સ્ટોક ભરવાનો નથી. આવી જ જાતની મીટિંગમાં આવતા રહેવાનું છે અને લોકોને કહેતા રહેવાનું, રાઈટ? અને છેલ્લા અમે 1 જાન્યુઆરી 2018 બિઝનેસમાં આવ્યા. 2.5 વર્ષ અમને આ બિઝનેસમાં થયા છે. ડબલ ક્રાઉન ડિરેક્ટર અમે આ બિઝનેસમાં છે. આ બિઝનેસ થ્રુ અમને બી ગયા વર્ષે 16 લાખની હુન્ડાઈ વર્ણા ગાડી મળી, ફોરેન ટ્રીપ પણ અમે લીધી છે અને બહુ સારી ઇન્કમ, લગભગ 2 લાખ પ્લસ પર મંથલી ઇન્કમ પર અમે છીએ. સો ફેન્ટાસ્ટિક. અને અમને ખબર છે કે આવતા 2 વર્ષમાં અમારી ઇન્કમ બી 10 લાખની ઉપર જતી રહેશે. તો આજે તમે વિચાર કરો કે ભારત જેવા દેશમાં જેમાં લોકલ અને વોકલ પ્રોડક્ટ છે, એમાં એવો કયો કઈ ઓપોર્ચ્યુનિટી છે જેમાં આટલું પોટેન્શિયલ હોય અને લોકો શીખવાડવા તૈયાર છે? બીજું ખાસ નવા લોકોને કહું કે તમને પ્રોડક્ટ ટ્રેનિંગ માટે વેસ્ટેજ સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધી કન્ટિન્યુઅસ ટ્રેનિંગ આપે છે. એ ટ્રેનિંગ તમે લેતા રહો, ઓફલાઈનની તમે હેલ્પ લો, બિલિંગથી એજ્યુકેશન સિસ્ટમ આપણી પાસે જોરદાર છે. આ બધાનું કોમ્બિનેશન એટલું જોરદાર છે ને કે આપણે આમાં સફળ ન થઈ શકીએ એવું બની જ ન શકે, રાઈટ? સો મજા આવી તમારી સાથે વાત કરવાની. અને ગીતાબેન થેન્ક યુ વેરી મચ, તમારો પ્લાન તો એકદમ જબરજસ્ત હતો, ઘણું બધું શીખવા મળ્યું. અને ખાસ તમને કહું કે આજે તો એવું હતું કે અમારી પોતાની મીટિંગ બી ડેઈલી 9:30 to 10:30 થતી હોય છે, પણ મારો મેં તમારો પ્લાન પહેલા બી ગુજરાતીનો પ્લાન મિસ થયો હતો, કારણ કે અમારી બી મીટિંગ 9:30 વાગે થતી હોય છે. પણ મને જયારે ખબર પડી કે તમારો પ્લાન આજે છે, તો અમે અમારી મીટિંગ 8:30 થી 9:30 કરી નાખી હતી. 8:30 થી 9:30 અમારી મીટિંગ પતી કરી, બીકોઝ આઈ વોન્ટેડ ટુ એટેન્ડ યોર પ્લાન. ઇટ વોઝ વેરી કન્વિન્સિંગ, વેરી સુપર્બ, અને બહુ સરસ લાગ્યું તમારો પ્લાન સાંભળવાની. મને ખબર છે કે રેકોર્ડિંગ થયું હશે તો કદાચ ફ્યુચરમાં ઘણા લોકોને આ પ્લાનનો લાભ મળશે. તમે પણ તમારો એક્સપિરિયન્સ શેર કરો અમારી સાથે. હેલો, આવાજ સંભળાય છે? હા યસ, ક્લિયર.
હા એટલે વિડીયો પેલો વસાનગર નેટનો ઇસ્યુ છે એટલે વિડીયો બંધ રાખ્યો છે અવાજ કપાય નહીં માટે. ઓકે સર, હું કિશોર ધર્માણી છું. દાહોદ એક નાનું વિલેજ છે પંચમહાલ ડિસ્ટ્રિક્ટની અંદર. ત્યાંથી હું પોતે બિઝનેસમેન હતો, એટલે ટ્રેડિશનલ બિઝનેસમેન હતો મોબાઈલનું. અને આ બિઝનેસની વાત કરું તો બહુ જબરજસ્ત બિઝનેસ છે. અને આ બિઝનેસના લીધે આજે હું છેલ્લા એક વર્ષથી મારા ટ્રેડિશનલ બિઝનેસથી રિટાયર છું. એટલે મારી પોતાની જે શોપ છે, દુકાન છે, એ મેં આજે બંધ કરી દીધી છે વર્ષથી. એના કરતાં વધારે અર્નિંગ મને આ બિઝનેસમાંથી આવે છે. એચિવમેન્ટની વાત કરું તો અત્યાર સુધી હું આનામાં બધા એચિવમેન્ટ લઈ શક્યો છું, કાર ફંડ સુધી પહોંચી ચૂક્યો છું. અને આ મહિને ડિસેમ્બરનો મારો ગોલ છે કે હું પોતે હાઉસ ફંડ આનામાંથી લેવા જઈ રહ્યો છું. બીજા એચિવમેન્ટની વાત કરું તો આ બિઝનેસમાંથી મેં મારા બે ડોટર્સના મેરેજ કર્યા છે. સનને મારે 2021 મહિને રિટાયર કરવા જઈ રહ્યો છું જોબમાંથી, અને એને હાઉસ, કાર અને વર્લ્ડ ટૂર એને ગિફ્ટમાં આપવા જઈ રહ્યો છું. પણ નાના વિલેજથી અમે જો કરી શકતા હોય તો તમે દરેક વ્યક્તિઓ જે બી સિટીથી હશો તમે 100% કરી શકશો. થેન્ક યુ સર. ઓકે, થેન્ક યુ કિશોરભાઈ. તો અહીંયા આપણી આ મીટિંગને આપણે એન્ડ કરશું. જો માહિતી જેટલા બી નવા લોકોએ લીધી છે એમને પોતાનો નિર્ણય લેજો પૂરેપૂરી. હજી કંઈ સમજ ના પડી હોય તો તમે જે તમારી સાથે જેણે લિંક શેર કરી છે એમને પૂછજો, કંઈ પણ ક્વેરી હોય તો એ સોલ્વ કરશે અને ઝડપથી આ બિઝનેસ અમારી સાથે સ્ટાર્ટ કરો. થેન્ક યુ વેરી મચ.